கீச்சீகண்டாவநீலம் உரவர விலசத் விப்ரபாதாப்ஜசிம்ஹம் சோபாட்யம் பீதவஸ்த்ரம் சரசிஜநயனம் சர்வதா சுப்ரசன்னம் பாணௌ நாராட்சசாபம் கபினிகரயுதம் பந்துநா சேவ்யமானம் நௌமீஜ்யம் ஜானகீஷம் ரகுவரமனிஷம் புஷ்பகாரூடராமம் கோசலேந்திரபதகஞ்சமஞ்சுலோ கோமலாவஜமஹேஷவந்திதோ ஜானகீகரசரோஜலாலிதோ சிந்தகஸ்யமனபங்கசங்கினோ குந்து இந்துவரகௌரசுந்தரம் அம்பிகாபதிமபீஷ்டசித்திதம் காருணீககலகஞ்சலோசனம் நௌமி சங்கரமனந்தமோசனம். કા ગોસુંડીજાને ગરુડજી વચ્ચેનો સંવાદ ચાલી રહ્યો છે. કા ગોસુંડીજી કલિયુગનું વર્ણન કરી રહ્યા છે, બહુ વિગતવાર વર્ણન કરી રહ્યા છે. ભય ભરણ શંકર કલિ ભિન્ન સેતુ સબ લોગ. આ કલિયુગમાં બધા વર્ણ શંકર બની ગયા, લોકોએ ધર્મના સેતુની મર્યાદા તોડી નાખી. કરહી પાપ પાવ હે દુઃખ, બધા પાપ કરવા પાછીપાની કરતા છેવટે દુઃખ પ્રાપ્ત કરે છે. ભય રુજ શોક વિયોગ, ભય રોગ શોક વિયોગ આ બધું ચારે બાજુ કલિયુગમાં પ્રવર્તમાન છે. વિદ્ય વ્યાધિમાન ગ્રસ્તમ લોકમ શોક હતમ ચ સમસ્તમ. શંકરાચાર્ય મહારાજ કહે કે ભાઈ, વિદ્ય વ્યાધિ અભિમાન ગ્રસ્તમ લોકમ શોક હતમ. વ્યાધિ ભય અભિમાન શોક આ બધું કલિયુગમાં પ્રવર્તમાન છે. તો કર્મમાં આવું થયું, આ કર્મ માર્ગનું ધર્મ માર્ગનું અનુસરણ ન કરવાને કારણે કલિયુગમાં આ પ્રકારની સ્થિતિ પ્રવર્તમાન હશે કે છે. ભક્તિ માર્ગનું પણ પ્રવર્તન થતું નથી. શ્રુતિ સંમત હરિ ભગતિ પથ, વાસ્તવમાં શ્રુતિને સંમત છે ભગવાનની ભક્તિનો માર્ગ. સંજુત વિરત વિવેક, આ ભક્તિમાં વૈરાગ્ય હોવો જોઈએ, વિવેક હોવો જોઈએ. કોઈ બધા અનુકૂળ નથી આવતો, એ તો વિવેક વૈરાગ્ય ઉપદેશ કરો તો તમારા અનુયાયો કોઈ બને છે નહીં. તો અનુયાયો ક્યારે બને? એમને અનુકૂળ હોય એવો ઉપદેશ કરો ત્યારે. એ લોકો જે શ્રુતિ સંમત શાસ્ત્ર સંમત વૈદિક સંસ્કૃતિ સંમત જે માર્ગ છે, ભક્તિનો માર્ગ, એનો ત્યાગ કરીને તેને ચલહી નર મોહ બસ. લોકો કે આ વૈરાગ્ય ખોટી બધી વાત છે, આ વિવેક વૈરાગ વૈરાગ્ય શું વાત છે? બ્રહ્મચર્ય શું વસ્તુ છે? આ શું વસ્તુ છે? તપશ્ચર્યા શું વસ્તુ છે? ટૂંકમાં આ તો બધા કોઈક જે તંદુરસ્ત નથી એવો અસ્વસ્થ મનની આ બધી કલ્પનાઓ છે. જે લોકોને જીવન જીવતા આવડતું નથી એ લોકોએ આ બધી તપશ્ચર્યા વૈરાગ્ય આ બધી વાત છોડી નાખી છે, ઉભી કરેલી છે. જીવનનો આનંદ જે લોકો માણી શકતા નથી, પણ જીવનનો આનંદ માણવો જોઈએ. અંતેથી વૈરાગ્ય શું વસ્તુ છે? અંતેથી તેને ચલઈ નર મોહ બસ. હવે માણસો મોહને કારણે આ વિવેક વૈરાગ્યના માર્ગ ચાલવા માંગતા તો નથી જ. કલ્પ હિ પંથ અનેક, એટલા માટે એમને માટે એમની અનુકૂળતા માટે એમને અનુયાયી બનાવવા માટે અનેક પ્રકારના પંથની કલ્પના કરવામાં આવશે. બહુ ધામ સંવાર હિ ધામ જતી, આ સંન્યાસી લોકો પોતાનો ધર્મ છોડીને આ ધન અને ધન અને ધામ બસ એને શણગારવા માંડશે. વિષયા હરી લીન રહી બિરતી, જયારે એમણે સંન્યાસ લીધો હશે ત્યારે થોડો ઘણો વૈરાગ્ય હશે, પણ જેવા વિષયોના સંપર્કમાં આવ્યા રહ્યો વૈરાગ્ય દૂર થઈ ગયો. અને હવે એ લોકો ધન અને ધામ એને શણગારવા પડ્યા છે. તપસ્વી ધનવંત, આ તપસ્વી દરિદ્ર હોવો જોઈએ. તપસ્વી જેણે બધું ઘર બહાર છોડીને વનમાં જઈને વાન પ્રસ્થિ, તો કે દરિદ્ર હોવો જોઈએ, એ ધનવાન બની જશે. દરિદ્ર ગૃહી, આ ગૃહસ્થ ધનવાન હોવો જોઈએ, એ બિચારો દરિદ્ર બની જશે. ખાલી કહું તો કે તાત અને જાત કહી, હે તાત, આ કલિયુગમાં જે કહું તો કે છે એ કહેવું બહુ મુશ્કેલ છે, કહી શકાતું નથી.
कुलवंती निकार ही नारी सती कुलवंती सती नारी ने पति पोता ने घर दिखाई मुख से गुरु आन ही चे निबेरी गति कोई चेरी ने ठुकमा कोई दासी ने कोई गमे ते शिव शब्द वापरी पर हेवा ने लई ने हमेशा घर में राख से सुतमा ही माँ तो पिता तब लो माता दिकरा हो कि संतान हो माता पिता नो त्या मान से ज्या सुधी अब बलाल ने दीख नहीं जब लो ज्या सुधी स्त्री पर नजर नहीं पड़ी पत्नी पर स्त्री पत्नी पर नजर नहीं पड़ी त्या सुधी आ संतानो माता पिता नो कोई मान से जो पत्नी आई एट माता पिता स्थान गयु ससुरारे पियारे लगी जबते अब हमने क्या नहीं खबर पड़ी पर ससुरारे पियारे लगी जबते एक बार सासुरु प्रिय लगवा मारे पति ने हम तो स्त्री ने सासुरु प्रिय हो पियर प्रिय रहे અને પતિને પિયર પ્રિય પિયર એટલે પોતા પિતા માતાપિતાનું ઘર પ્રિય અને મેં સાસુ પ્રિય આ ઉલટું થઈ જાય છે પત્ની લગ્ન કર્યા પછી એને પિયર માંથી મોં છૂટેને સાસરામાં મોં થવો જોઈએ એને બદલે એને પિયર જ પ્રિય લાગતો રહે છે અને પતિને તો પત્ની આવે એટલે પોતાના માતા પિતાનો સ્નેહ જરા વધારે દ્રઢ થવો જોઈએ એને બદલે એ સ્નેહ જઈને એને સાસરામાં આ રતિ થાય છે રૂપ કુટુંબ ભય તો બતે ત્યારથી પોતાનું કુટુંબ જ દુશ્મન બની જાય છે એટલે પોતાના પક્ષને સભા કરવાના બદલે પોતાના પક્ષને નિર્વાહ કરે છે આ મૂર્ખ લોકો નિરુપ પાપ ક્ષત્રિય ધર્મ કેવો નિરુપ પાપ પરાયણ આ રાજા બધા પાપ પરાયણ થશે ધર્મ પરાયણ નહીં ધર્મ નહીં ક્ષત્રિયો ધર્મ છે ધર્મ પરાયણ હોવાને બદલે ક્ષત્રિયો પાપ પરાયણ બની જશે કરદંડ વિદંબ પ્રજાતિ નહીં ક્ષત્રિયો એટલે કે રાજાઓ એટલે કે નેતાઓ જે ધર્મપરાયણ હોય તો જ હંમેશા પ્રજા પણ ધર્મપરાયણ રહે યજ્ઞદાતર તે શ્રેષ્ઠ તત્તદેવે તરો જન આ નેતાઓ જે છે એ શ્રેષ્ઠ સ્થિતિ ધરાવે છે નેતૃત્વની સ્થિતિ ધરાવે છે સમાજની અંદર સર્વશ્રેષ્ઠ સ્થાન ધરાવે છે અને તેથી સ્વાભાવિક છે કે સામાન્ય જનો એમનું અનુકરણ કરે તો એ લોકો જયારે ધર્મનો ત્યાગ કરે ત્યારે પ્રજામાં ધર્મ રહે જ નહીં કરદંડ વિડંબ પ્રજાતિ નહીં અધર્મને માર્ગે ચાલીએ એટલે કામ ક્રોધ આપણા પર રાજ્ય કરવા માંડે એટલા માટે ધર્મના માર્ગથી પ્રાપ્ત થતી વસ્તુઓ પર્યાપ્ત ન રહે એટલે અધર્મનો આશ્રય લેવો જ પડે એટલે રાજાઓ શું કરે જાત જાતના કર નાખે કે કર અનેક પ્રકારના કર જાત જાતના નાખે અને લોકો પાસે પૈસા પડાવે દંડ દંડ કરવો પણ રાજાનો સ્વભાવ છે જે લોકો અધર્મનું આચરણ કરતા હોય એને દંડ કરવો જોઈએ અને ધર્મનું આચરણ કરે એનું રક્ષણ કરવું જોઈએ પણ ઉલટું થશે દંડ કરશે જે લોકો ધર્મનું આચરણ કરશે એને દંડ થશે અને અધર્મનું આચરણ કરનારા આરામથી છટકી જશે વિડંબ પ્રજાતિને એમ કરીને આ બધા રાજાઓ અર્થાત નેતાઓ પ્રજાને અનેક પ્રકારની કનડગત કરશે પરેશાન કરશે ટૂંકમાં પ્રજાનું રંજન કરવું એ રાજાનો ધર્મ છે અને બદલે રાજાઓ પ્રજાને કનડગત કરતા નીવડશે ધનવંત કુલીન મલીન આપી બસ આ દુનિયાની અંદર કલિયુગમાં માત્ર ધનની જ કિંમત થશે અને ગમે તો કુલ ગમે તો મલિન કુલ ન હોય તો પણ એ કુલીન કહેવાશે કારણ કે ધનવાન છે દ્વિચિહ્ન જનેયું બ્રાહ્મણ કોને કહેવાય જનોઈ ધારણ કરે એટલે બ્રાહ્મણ બસ એ જનોઈ ધારણ કરવાને કારણે આચાર વિચાર છે એની કોઈ ચિંતા નહીં કરે બસ એને બ્રાહ્મણ કહેવાશે અને બ્રાહ્મણ મનાશે ઉઘાર તપી તપસ્વી કોને કહેવાય ઉઘાડા શરીરનો હોય તપસ્વી બસ એ ઉઘાડા શરીર સાથે જે ધર્મ જોઈએ ને બસ ઉઘાડો હોય તપસ્વી એટલે કે વાન પ્રશ્ન નહી માન પુરાણ અને વેદ હિ જો હરિ સેવક સંત સહી કલિશો આ કલિયુગમાં ભાઈ સંત કોને કહેવાય હરિસેવક કોને કહેવાય જે લોકો વેદ અને પુરાણ ન માનનાર હોય વેદ અને પુરાણની આજ્ઞાનો કે વેદ અને પુરાણના પ્રામાણ્યનો તિરસ્કાર કરનાર લોકો ક્રાંતિવાદી કહેવાશે અને એ લોકો સંત અને હરિસેવક કહેવાશે એટલે એ સબ મનુ એ આપણી કોણ છે માયાવતી વગેરે અને બધા મુલાયમસિંહ ને બધા લોકો આ બધા મનુવાદી મનુ એટલે શુંકમાં વૈવસ્વત મનુ જેમણે આખું મનુસ્મૃતિ વગેરે એ સબ મનુવાદી હૈ ટૂંકમાં તમે મનુસ્મૃતિનું કશું અનુસરણ કરો તો તમે લો દંડાઓ એનો વિરોધ કરો તો તમને શિરપા મળે આવો તો કઈ વૃંદ ઉદાર દુની ને સુની આ કવિઓ કેવા દઈએ છે ચારે બાજુ કવિઓનો રાફડો ફાટશે પણ કોઈ ઉદારતા હોવાની નથી એમનામાં
कोई दूसरे का अपराध ने को भी गुनी बचा गुण देखा इन्हें दूषण कर सूकवा गुण हो दोष ना दर्शन करवा कोई ना पोता ना कोई गुण होवानो नथी अने ए लोको ज्यां गुण देखाय त्यांनी मात्र टीका निंदा ज करशे आवा कवियो ने आवा बधा विवेचको मळशे तमने कवि बार ही बार दुखाल परे आ कवि वारंवार दुखाल पड़शे बिनु अन्न दुखी सब लोग मरे अन्न वगर दुखी थईने लोग बिचारा मरशे। चलो 101 ना दोहा मां आपणे गाईए सुन खगे सकलि कपट हठ सुन दंभ द्वेष पाखंड दंभ मान मोह मारादि मद मान व्यापि रहे ब्रह्मंड व्यापि तामस धर्म करहि नर तामस जप तप मख व्रत दान जप देवन बरषहि धरनि पर देवन बयेन जामहि धान सुनु खगेश हे गरुड़ जी सांभो कली कपट हठ कली निंदर कपट हठाग्रह दंभ द्वेष पाखंड मान अभिमान मोह काम मद ब्रह्मांड व्यापी रहे कोई नहीं मुक्त हसे ज नहीं व्यापी रहे ब्रह्मांड आम दरेक दरेक युग में केटलाक प्रमाण हो तो हो सत्ययुग अंदर पर आ बदा दोष न जज हो थोड़ा घना हो त्रेता युग में जरा वधारे हो द्वापर में थी वधारे पर कलियुग में तो एवं कैसे टीका कर जो आ सत्ययुग के त्रेता युग में आपने आ मान मद वगैरह देखा है तो नोज शन लेवाये जिसे लोग एक सीखे कि शू न हो जाए पर कलियुग में तो सीखवा ज्यां जो त्यां देखात हो तकलीफ है कोई जात रोल मॉडल आदर्श देखात नहीं मणस ने बिचारा मणसो ने हालत है कोई सारू आदर्श देखा तो अत्यारे छे कोण अमे कोनो अनुसरण करे अला अनुसरण शू काम करू पण तो है सामान्य मणस हमेशा अनुसरण करवा ज छे कोण छे ओ धर्म पालन कोण करे छे कोण मूल्य नु पालन करे छे कोण संत छे कोण हरिसेवक छे कोण सिद्ध प्रज्ञ छे कोण फलावणो छे कोण ज्ञानी छे कोण भक्त छे क्या छे ए नथी एटले अमे जे करीए करता रहीए टूंकमां ये ना हो तब शुद्ध यूनिवर्सिटी के आप खाड़ा में पड़े हो पर छता सामान्य मणसों की जरूरियात कि कोई आदर्श एनी समक्ष हो रोल मॉडल हो तो इन्हे ध्यान में राखी पोतानी जातने घड़े ये जरूरियात तो भाग्य की जरूरियात पूरी थी व्यापी रहे ब्रह्मांड समग्र ब्रह्मांड में दोष व्यापी रहेला है तामस धर्म कर ही न रहे मणसो धर्म करशे कर आप कहो तमो कोई धर्म जप तब मख व्रत दान जप करशे तपस्या करशे बता खाड़ा खोदावे जाए आखी दुनिया में जाहिर कर पछी पछी मोड़ तो उत्सव थाने बाहर निकल जात जात करशे बता लोग हुकमां घणु थशे बधु सत्कार मान पूजार्थम तपोदंभेन चैवयत आवो बधु एटले जप तब मख व्रत दान कोई जप करे जाहिर थशे बधु तप करे व्रत करे यज्ञ यागादि करे दान करे छापमा फोटा आवे आ रीते थशे बधु तामस टूंकमा आ द्वारा आपणने आ तो रजोगुण कहू छू के रजोगुण अंदर हमेशा मणस जितु प्रत्युपकारार्थम फलम उद्देश्य वा पुनः दीदे जे परिक्लिष्टम पोते दान करे एने कारण पोताना उपकार थतो होय तो दान करे एवी जगह दान करे कि भविष्य में पूछा आपने एनाथी वधारे लाभ मळवानो होय फल बुद्धि से तो एवं मन में राखे चलो पुण्य तो प्राप्त थे भगवान तो जो है आप स्वर्ग में हे दीर्थ परिक्लिष्ट मैंने कदाच हम कश मे न हो टूक में आपने एना प्रत्ये उपकार मे न हो सीवा कशु लाभ थे तरह परिक्लिष्टम खेद सहित आप मर जा
અવબુધુ થશે. અદેશ કાલ યદ્દાનમ અપાત્રેભ્યશ્ચ દીયતે, અસત્કૃતમ અવજ્ઞાતમ, સત્કાર વગર અપમાન કરીને દાન આપવામાં આવશે. આ બધું કેવું છે? તમો ગુણી દાન. એટલે ટૂંકમાં યજ્ઞ વ્રત દાન તપસ્યા બધું તમો ગુણી થઈ જશે. કે તમો ગુણનો પ્રભાવ છે આ બધો. દેવને બરસે ધરણી પર, દેવતાઓને ટૂંકમાં, એટલે દેવતાઓ ક્યારે આપણા પર અનુગ્રહ કરે? દાસ્યંતી યજ્ઞ ભાવિતા, યજ્ઞ ભાવિતા દેવા દાસ્યંતી. ટૂંકમાં યજ્ઞથી પ્રસન્ન થયેલા દેવતાઓ જે છે એ તમને તમારી ઈચ્છિત વસ્તુ આપે. પ્રસન્ન થાય નહીં તો જયારે તમો કોઈ યજ્ઞ કરવામાં આવે જયારે તે શ્રદ્ધા વિરહિતમ, ત્યાં આગળ વિધિહીનમ, અસૃષ્ટાન્નમ, મંત્રહીનમ, અદક્ષિણમ, શ્રદ્ધા વિરહિતમ, જેમાં મંત્રનું ઠેકાણું ના હોય, ગુરુ સ્વાહા, ગુરુ ગુરુ સ્વાહા ચાલતું હોય, બધું શ્રદ્ધા નહીં, જોતો છે કોણ આવ્યું, કોણ ગયું, કેટલા છે, દક્ષિણા શું છે, કેટલું મૂક્યું, શું ના મૂક્યું, ના અરે રે, શ્રદ્ધા વિરહિતમ, મંત્રહીનમ, વિધિહીનમ, કશી વિધિ નહીં. કેમ યજમાનને ખુશ કરો? બસ આ તો બધું જોયું છે કે આ બધી મોટી મોટી, એમાં યજમાનને કેમ ખુશ કરવો? બસ બાકી દેવતા ખુશ થાય કે ના થાય ભગવાન જાણે, એ તો કોણ જોવાનું છે. ખરેખર યજ્ઞ આગળ દેવતાને ખુશ કરવામાં થાય, એને બોલે યજમાનને ખુશ કરવામાં થતું હોય બધું. અંતેથી યજ્ઞ ભાવિતા દેવતા પરસ્પરમ ભાવયંત શ્રેય દેવાન ભાવયતાને તે દેવા ભાવયંતુ. તમે દેવતાઓને તૃપ્ત કરો, દેવતા તમને તૃપ્ત કરે. આપણા જીવનમાં દેવતાઓને તૃપ્ત કરવાની જો ભાવના હોય તો દેવતાઓ જરૂર આપણે તૃપ્ત કરે. પણ આપણા જીવનમાં માત્ર અહંકારને તૃપ્ત કરવો અથવા પોતાના માનને અભિવ્યસ્ત તૃપ્ત કરવી કે લાભ હંમેશા જોવો, સત્કાર માન પૂજા આ જ જોયા કરો બધો, એ દેવતાઓ કે અમને તો કંઈ મળતું નથી. અંતેથી દેવતાઓ પણ કહેશે કે ભાઈ દેવ અને બરસે ધરણી પર, દેવતાઓ પણ અનુગ્રહ નહીં કરે, અંતેથી આ ધરણી પર વૃષ્ટિ નહીં કરે. ભાઈ ને જામહી ધાન, તમે ધાન વાવશો ને તો ઉગશે નહીં, એટલે પૃથ્વી પણ, પૃથ્વી કોપાયમાન થઈ જશે. અહી ચાલુ છે એક દોહા સુધી, આગળ કહે છે. અબલા કચ ભૂષણ ભૂરી સુધા, ધનહીન દુખી મમતા બહુધા. અબલા કચ ભૂષણ ભૂરી સુધા, ધનહીન દુખી મમતા બહુધા. સુખ ચાહી મૂઢન ધર્મ રતા, મતિ થોરી કઠોરી ન કોમલતા. સુખ ચાહી મૂઢન ધર્મ રતા, મતિ થોરી કઠોરી ન કોમલતા. અબલા કચ ભૂષણ, સ્ત્રીનું ભૂષણ કયું? તો કચ એટલે કે એમને વાળ. તો કે સ્ત્રીઓ માત્ર પોતાના વાળની શોભા કર્યા કરશે. જુઓ આ કઈ હેરસ્ટાઈલ, દુનિયાભરની અંદર જેટલાને જીવન જુદી, અહીંની વાત નથી કરતો, હું તો દુનિયાની વાત કરું છું. આમાં હું કઈ એના માટે, પણ આજકાલ તો એવું છે ને, એમને પણ સ્ત્રીઓને પણ દુનિયાનું કામ કરવાનું હોય છે, અને એટલે સમાજમાં વ્યવહાર કરવાનો હોય. પહેલા તો સ્ત્રીનું સ્થાન માત્ર ઘરમાં હતું, મોટો વ્યવહાર પુરુષો કરતા હોય, એટલે સ્ત્રીઓને બીજું કંઈ બહુ પોતાના પરિવારની સેવા કરવીને પ્રસન્ન કરવા એ જ મુખ્ય ધર્મ હતો. હવે એવું રહ્યું નથી. ટૂંકમાં સ્ત્રીઓનો ફાળો ઘણો વધી ગયો છે. યુવાને કારણે સમાજમાં અને એમના કાર્યક્ષેત્રમાં એ બધી જગ્યાએ સ્ત્રીઓ હોય, એના પ્રમાણે રહેવું પડે. અંતેથી ખુશ તો રાખવા જ પડે બધાને, અથવા સારા દેખાવો જોઈએ. ટૂંકમાં એ તો દુનિયાનો નિયમ જ છે. આપણે કોઈ સ્વીકારે ક્યારે આપણે સારા દેખાતા, સ્વીકારવા યોગ્ય હોય ત્યારે. આમ લોકોનો આપણે સ્વીકારવાનો માપદંડ એમના પ્રમાણે આપણે મપાવવું પડે. અંદરના ગુણ તો કોઈ જોઈ ના શકે, માત્ર આ ચામડી સુધી જુએ, અંતેથી એ સ્તરે હંમેશા કરવું જ પડે બધું. એટલે કે છે અબ લાખ છે ભૂષણ, અંતેથી પેલા પેલા ભૂષણ મળશે, બે બે અર્થ થઈ શકે. આ સ્ત્રીઓને બિચારીને કશું મળશે જ નહીં, તેથી માત્ર વા એકલી વાત એમની શોભા કરશે, બાકીના ભૂષણ ના હોય એમ કહો તો બીજા ભૂષણ કોઈ પહેરશે નહીં, કારણ કોણ મળશે તે, આ ભૂષણ છે એનું એને ઘણું પ્રદર્શન થશે. ભૂરી છુદા, એમની શુભતાઓ વધી જશે. આ સ્ત્રીઓની વાત કરે છે, એમની
સુધાવરી હશે, પેટની ક્ષોધ વધશે, પણ એ સિવાય જરૂરિયાત વધ્યા જ કરશે. પુરુષો બિચારા લણવા થઈને બધું કરે તો પણ કશું એમની ઈચ્છા પૂરી થઈ જ નહીં શકે. ભૂરી સુધા ભૂખ વધારે છે એનો અર્થ એ છે કે કોઈ દાડો એમની ઈચ્છા પૂરી થાય જ નહીં. આ હીરાનું ફલાણું જોઈએ ને, પેલું ફલાણું જોઈએ ને, સોનું જોઈએ ને, આ થયું ને, ચાલો આ ભાવ વધ્યા ને, આ થયું ને, નવી સાડી આવે, નવું પેલું આવે, ફલાણું ઢીકણું ને. કારણ કે માણસને એક આંતરિક સંતોષ ના હોય એટલે બહારની આ બધી તુચ્છ વસ્તુઓ છે એમાંથી સંતોષ મેળવવો પડે. બીજું એટલું જ નહીં, પરંતુ પાછા બીજા લોકોનું અનુસરણ કરવાનું, એટલે બીજાએ આમ કર્યું એટલે પછી આપણે લગ્નમાં ભેગા થાય ને પાર્ટીમાં ભેગા થાય કે આ જ શું કરે બધું અને જુએ શું, ત્યાં મોટું પ્રદર્શન જેવું થઈ જાય. અને એટલા માટે કયા જાતના ઘરેણા, કઈ સાડીઓ, શું છે શું નહીં, આ બધું એટલે સ્વામી કે હરતી ફરતી ઝવેરી દુકાન વગેરે વગેરે એવું જોતા રહે. અને પછી પેલા પેલી પાસે તો આ છે જો હવે આપણે આ જોઈએ એમ કરતા કરતા ચાલ્યા કરે. એટલે ભૂ અવિયતની ક્ષુધા આવું બધું પણ બહુ વધી જશે. ધનહી દુઃખી મમતા બહુધા, ધનથી હિન છે અને મમતા બહુ છે. આ મમતા હોય એનું ખોટું, મમતાને પૂરી પાડવા માટે ખૂબ બધું ધન જોઈએ, સંપત્તિ જોઈએ, પોતાના સંતાનો પરિવાર માટે બધા મમતા હોય. એ મમતાને કારણે એમની જરૂરિયાતો પૂરી કરીએ અને તેની જરૂરિયાતો પૂરી કરવા ખૂબ બધું ધન જોઈએ તો છો નથી. એટલે લોકો બિચારા ધનહીન છે અને મમતા બહુ મોટી છે, સતત સંઘર્ષ. આપણે જે લોકોને જાણીએ છીએ તો માત્ર સમાજના 2-3% લોકોને જાણીએ છીએ, મોટાભાગના લોકોના આ સંપર્કમાં પણ આવતા જ નથી. પરંતુ મોટાભાગના ગામડાના લોકો કહેવાય અને જે બધા મોટે ભાગે મજૂરી કરનારા હોય અથવા તો શારીરિક કર્મ કરનારા હોય એ બધાનું જો જીવન જાણીએ તો આ જોશે ધનહીન, ધન હોતું નથી, મમતા, એવા રીત રિવાજ બધા હોય છે. એવું બધું કરવું પડે છે કે લગ્ન કરવું એટલે 2 લાખ રૂપિયા જોઈએ ને, પેલું કરો એટલે વર્ષી વાળો એટલે આટલું જોઈએ ને પેલા. એટલે જેટલી કેળવણી ઓછી એટલી આ બધો ભપકો વધારે. અને તમે ન કરવા ઈચ્છતા હોય તો સમાજ તમારી પાસે કરાવડાવે, જે તમને સમાજ બહાર મૂકી દે. એટલા બધા કુરિવાજો આ બિચારા મહાપુરુષે કેટલું કામ કર્યું, ગાંધીજીથી માણીને એનાથી પહેલા, સ્વામી દયાનંદ સરસ્વતીથી માણીને, કેટલા બંગાળના બધા સુધારો કેટલા થઈ ગયા બધા, રામમોહન રોયથી માણીને, ચારે બાજુ હિન્દુસ્તાનમાં થયા. એ દિવસો એવા હતા, એ 100 વર્ષનો ગાળો એવો હતો કે સુધારકો સુધારકો હિન્દુસ્તાનમાં થયા. અને તેથી બંને બાજુ, એક બાજુ આપણી સંસ્કૃતિમાં જે કઈ બધી જૂના જમાનાની રીત ભાતો હોય જેને બદલવાની જરૂર હતી તે બદલવું, અને જે સમાજમાં કુરિવાજો પેસી ગયેલા એમને બદલવા ભગીરથ પ્રયત્ન કર્યો. એમાં બધું જ્ઞાતિવાદ બધું આવી જાય, અસ્પૃશ્યતા બધું આવી જાય, ખૂબ પ્રયત્ન કર્યો. એ લોકો ના હોત તો આપણે શું કરતા હોત અત્યારે? એ લોકો ના થયા હોત 1850-1950 સુધીના મહાપુરુષો ના થયા હોત તો આપણે ક્યાં હોત? પછી તો કોઈ કશું કર્યું જ નથી, કોઈ એવો થયો નથી અને કોઈ કશું કર્યું નથી ને કરી શક્યું પણ નથી. પણ એટલે આટલા બધા સુધારા થયા છતાંય આટલા કુરિવાજો હજી છે. આ કલિયુગનો પ્રભાવ જ આવો છે. સુખ ચાહ મૂળ અને ધર્મ રતા, સુખ તો બધા ઈચ્છે છે પણ ધર્મમાં કોઈ રત નથી. લોકો જાણતા નથી કે ધર્મ હોય તો સુખ મળે. લોકોને આ એટલે કહે છે ને મતી થોડી, લોકોની બુદ્ધિ બહુ જ મંદ છે. ભલે આમ પાછા વ્યવહારમાં કુશળતામાં લોકોને છેતરપિંડી કરવામાં, કાવા દાવા કરવામાં બધા બહુ કુશળ હશે, એમાં એમની બુદ્ધિ બહુ ચાલતી હશે, પણ જીવનની વાસ્તવિકતાના વિષયમાં તો બુદ્ધિ બહુ જ મંદ છે. એટલે જીવનની આ મૂળભૂત વાસ્તવિકતા સમજતા નથી કે જીવનમાં સુખ ત્યારે મળે જયારે જીવનમાં ધર્મ હોય. કોઈ જગતના વિષયો સુખ આપતા નથી, કશું સુખ નથી આપતું, માત્ર સુખ તો મનની વૃત્તિમાં હોય છે. એ મનની વૃત્તિ ઉઠે એનો નિર્ણય આપણે કરતા નથી, પૂર્વના પુણ્યને કારણે વૃત્તિ ઉઠતી હોય છે અને તો સુખ મળે. બાકી બધું ભેગું કરો પણ છતાંય એ વૃત્તિ ના ઉઠે તો સુખ ના મળે. સુખનું એકમાત્ર સાધન છે પુણ્યકર્મ કે ધર્મકર્મ, એ સમજતા નથી. એટલે કોઈને દુઃખ જોઈતું નથી, પાપમાંથી કોઈ અટકતો નથી, અને સુખ બધાને જોઈએ છે. અને ધર્મ એટલે આ શ્લોક સરસ છે, પુણ્યસ્ય ફલમિચ્છંતિ પુણ્યમ નેચ્છંતિ માનવાઃ. આ બધા મનુષ્યો પુણ્યનું ફળ ઈચ્છે એટલે સુખ ઈચ્છે. પુણ્યમ નેચ્છંતિ માનવાઃ, પુણ્ય કરવા કોઈ તૈયાર નથી.
ધર્મનું આચરણ કરવા માટે તો કષ્ટ સહન કરવું પડે, એ કરવા કોઈ તૈયાર નથી. અધર્મનું આચરણ કરવામાં આપણને બહુ સરળતા જણાય છે, કઈ કોઈ કષ્ટ ના સહન કરવું પડે ને. એવું લાગે છે કે અધર્મનો માર્ગ કેવો છે, સુવાળો માર્ગ છે. ધર્મનો માર્ગ કેવો છે, જરા કઠિન માર્ગ છે, ખરબચડો માર્ગ છે, કષ્ટવાળો માર્ગ છે. એટલે એ લોકો એ સુવાળા માર્ગ પસંદ કરે, જાણતા નથી કે આ તમે ખાઈમાં પડવાનું છે ત્યાં જઈને, એ નથી જાણતા. પુણ્યસ્ય ફલમ ઇચ્છંતિ પુણ્યમ નેચ્છંતિ માનવાહ. આ મનુષ્ય પુણ્યનું ફળ ઈચ્છે છે, તો કોઈ પુણ્ય કરવા ચાહતું નથી. ને પાપ ફલમ ઇચ્છંતિ પાપમ કુર્વંતિ યત્નતઃ. પાપનું ફળ દુઃખ કોઈ નથી ઈચ્છતું, પણ યત્નપૂર્વક પાપ તો કરે જ છે. આનું નામ મતિ થોરી. એટલે ટૂંકમાં જીવનના જે મૂળભૂત સાદા સીધા નિયમો છે ન જાણવું, એ કેવી બુદ્ધિ વગરની વાત છે ને. આપણે યાત્રા કરતા હોઈએ ને, ભાઈ કયો આપણું ધ્યેય છે અને કયો માર્ગ લેવો જેથી આપણે ધ્યેય પહોંચે, એ ખબર ના હોય. અને જે સારો માર્ગ દેખાડે ત્યાં, અલા ભાઈ સારો માર્ગ નહીં, જે માર્ગ તમને ધ્યેય સ્થાન પર પહોંચાડો તે લેવાનો હોય. તો લોકો સુવાળો માર્ગ પસંદ કરે. આ ધર્મનો માર્ગ બધો કષ્ટદાયી હોય, બધા છોડી દે, અક્કલ વગરના છે. મારી થોડી કઠોર, એને કારણે શું થાય છે, કઠોરતા આવી જાય છે. આખો દાડો તમારે સંઘર્ષ સહન કરવો જ પડે. જયારે જયારે ધર્મનો મૂલ્યોનો ભોગ આપવામાં આવે, જીવનની વાસ્તવિકતાથી વિરુદ્ધ વર્તન કરવામાં આવે, પૂજ્ય સ્વામીજી હંમેશા કહે, ઇફ યુ રબ અગેન્સ્ટ ધર્મ ધેન યુ બી રબ્ડ, ઇફ યુ રબ ધર્મ યુ બી રબ્ડ. પેલું કયું વૃક્ષનું દ્રષ્ટાંત આપે, એક પેલા આવા બધા ખરબચડા પેલા છાલ વાળા વૃક્ષો હોય ને, એ કે તમે તમારું આ પહેરણ કાઢીને જરા તમારી ખુલ્લી કમર ખુલ્લું શું હોય ખભાથી જરા આમ ઘસો એની સાથે, કેવું થશે, લોહી લુવાણ થઈ જાય ને. એવી રીતે ધર્મનો વિરોધ કરવાથી લોહી લુવાણ થવાય જીવનમાં, એવું છે. અંતેથી પણ લોકો એ જાણતા નથી, સમજતા નથી, અને એટલે જીવનમાં સતત સંઘર્ષ. જ્યાં જુઓ ત્યાં તો અવાજ ઓછો કરશે, વાંધો નથી. પેલા સ્પીકર નથી, ઓ નહીં ચાલતા હૈ તો ઉસકી સ્વિચ બંધ કરી દી હોગી, દેખ લો સંવેદન સ્વિચ, એ પણ નથી ચાલતું ને. ના ભાઈ એની કોઈ સ્વિચ છે ભાઈ, મને એવું લાગે છે. યાર જોયે તો દિનેશભાઈને પૂછી લેજો. ત્યાં ની ત્યાં જ ક્યાં ખાવું જોઈએ, કહે સ્પીકર ના ચાલે એમાં કોઈ શું કરવાનું છે, એની ત્યાં તકલીફ હોય ને રોજ ની. એટલે થોડું સ્પીકર મને એમ ક્યાં તો બગડી ગયા કે નહીં ચાલતા હોય. આવ્યું તો પેલું આવ્યું શું કર્યું, અક્કલ. ચાલો ઓલ રાઈટ, જો હા, એટલે હવે તમારે મોટું વોલ્યુમ નહીં રાખવું પડે. હા, મતિ થોરી કઠોર ને કોમલતા. આવી રીતે આ જીવનની વાસ્તવિકતાની વિરુદ્ધનું જીવન જીવવાને કારણે સતત લોકો પડતા ને આખડતા જ હોય. વિચાર કરો કે ટ્રેન જે દિશામાં જતી હોય એનાથી ઊંધી દિશામાં દોડીને ચાવડે પકડવા માંગીએ તો શું થવાનું હતું. એમ ધર્મનો વિરોધ કરવાને કારણે જેનો સતત સંઘર્ષ થવાનો, અભી સુનાઈ પડતા હે નહી? ના ના, તો વોલ્યુમ જેટલું વધારે એટલું વધારે, વિસલિંગ ના થાય એટલું, વાંધો નથી. પરંતુ હા, એટલે મતિ થોડી કઠોર, ધીમે 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 આ લોકોની મતિ કઠોર થઈ જવાની. મારી તરફ ફેરો. હા, ન કોમલતા, ક્યાંય કોમળતા રહેવાની જ નહીં. જીવનમાં જેમ જેમ સંઘર્ષ આપણે થાય તેમ તેમ આપણે ધીમે ધીમે થોડાક એવા થઈ જઈએ, આપણામાં કઠોરતા આવતી જ જાય. અંતેથી કોમળતા ચાલી જવાની, આ કલિયુગની તકલીફ હશે બધી. ચલો આગળ.
नर पीड़ित रोगन भोग कहीं अभिमान विरोध अकार नहीं नहीं पीड़ित रोगन भोग कहीं अभिमान विरोध लघु जीवन संवत पंचदशा कलपांतन नास गुमान असा जीवन संवत पंचदशा कलपांतन नास गुमान असा नर पीड़ित रोग बस बदा लोग रोग थी पीड़ाया को पेट में दुखे माथू दुखे एसिडिटी थी फलाणो थी ढीचारा कर नर पीड़ित रोग ज्यादा त्या रोग नु साम्राज्य सारे बाजू चालाज कर अत्यारे जो खरे सारा में सारो धंधो पसंद करो तो एने हेल्थ केर एक लोग अत्यारे गरीब ना हो हेल्थ केर वाला दुनिया में बदले डिप्रेस डिप्रेस इकोनॉमिक डिप्रेशन अंदर जो अमेरिका जो देश अंदर बधाए धंधाओ पड़ी भाग्या एक धंधो खास अम खास चाले चा फार्मास्यूटिकल कंपनीओ हॉस्पिटलो डॉक्टरो नर्सो पेथोलॉजी बदा लोग जो आखू कारण नर पीड़ित रोग अमे धर्मनी विरुद्ध जीवन जीवो एटले संघर्ष जन्मवानो छे आंतरिक संघर्ष ने कारण मोटा भागे रोग थता हुआ है शरीर अंदर जो बड़ी पीड़ाओ आए एन पाषण मोटा भाग घणु तो जीन्स एवं नहीं कहते बधा रोग एने कारण थे घणु आप आनुवंशिक हो बध नहीं होत नहीं छता अत्यारे डॉक्टर स्वीकारेलू के घना बदा रोगों बदा साइकोसोमेटिक अर्थात टूंक में ए मन की स्थिति ने कारण नर पीड़ित रोग आ मणस बिचारो रोग सदा पीड़ित हे न भोग कहीं कोई जगह आनंद तो है खरेखर अन्नवान अन्नाद अन्न खूब अन्नाद ये जुदी बात है अन्न हो एक वस्तु है अन्न नो आनंद लेव बीज वस्तु थाली भरे ली नहीं खावा नहीं वहां शू करवा कैसे के रोग न भोग कहीं आ रोग ने कारण जेनी पासे वस्तुओ है ये रोग थी पीड़ाय से एट आनंद कर सकता नहीं जे लोग ने रोग नहीं मिले तो कहू खा भोगव नहीं जे लोग भोगवी सके एवं योग्यता धरावे एमनी पासे भोगना साधनों नहीं जे लोग पासे भोगना साधनों छे ये लोग भोगवानी योग्यता धरावता नहीं कि व्हेन आई हैड टीथ आई डिड नॉट हैव पीनट्स नाउ देयर आर पीनट्स आई हैव नो टीथ दांत हता तेरे मगफली नती मगफली से तो दांत नहीं स्थिति कोई जगह है भोग ने कहीं कोई जगह है आनंद तो है ज नहीं टूंक में चालो भाई आध्यात्मिक वस्तु जवा दो भगवान जीवन में जे कहीं बनाव एनो आनंद तो लो एवो आनंद पर कोई लई नहीं सके अभिमान विरोध अकार नहीं कारण वगैरह अभिमान पाछू अभिमान तो कई पार नहीं विद्धि व्याधि अभिमान ग्रस्तम लोकम शोक के कही दीद महाराज विद्धि व्याधि अभिमान ग्रस्तम लोकम शोक हतम समस्तम अभिमान नो पार नहीं विरोध अकार नहीं कारण वगैरह विरोध करवो तो ये कहे मित्र भूमि हिरण्य आ त्रण विरोध न कारण से संघर्ष न कारण मित्र भूमि अने सोनू एटले के संपत्ति अच्छा शू कहवा गुजराती में कहे भाई जर जोर ने जर जमीन ने जोर त्रण जर जमीन ने जोरू छोरू ने जोरू जर जमीन ने जोरू त्रण कजियाना छोरू जोरू एटले खबर है जर एटले संपत्ति जमीन एटले बीजी संपत्ति जोरू एटले त्री संपत्ति आ बस आने कारण विरोध तो समझे विचारो टूंक में कशुक वेचवा हो विरोध थे तो बराबर है जमीन वेचवा हो संपत्ति ने भाग पड़वा तो बराबर विरोध समझे पर एवं कशे वगर एम एट अकार विरोध विरोध ना कारण दुनिया में है विरोध थे बराबर पर विरोध कारण वगर विरोध बस अभिमान विरोध नु कारण बनी जाए लघु जीव बधा लोगों जीवन एकदम टूंकू थी जवा ये थतु नहीं थू नहीं संवत पंचदशा लोग पंदर वर्ष जीव से एवं कहते ये समय क्या आवश्यक भगवान जाने तो तुलसीदास महाराज कहे कलियुग में लोग पंदर वर्ष जीव से आ बधु कोई भविष्य पुराण बीजा पुराण मन अनुवाद हे जो कि नहीं मानते कि आ तुलसीदास महाराजे स्वतंत्र कर बदा आ बधु पुराण वर्णन है भागवत में जुओ बधाई जुआ
कल्पांदन नाश गुमान लोगों ने गुमान तो एवं है कि कल्पान कल्प सुधी में मरवाना नहीं अरे जुओ तो खरा चार बाजू हूँ मानी तो 15 वर्ष एट खरेखर जीवन तो 15 बाकी तो रोग भोग में जवान है जे जीवन मरे जाए 15-1 वर्ष सारा मैं से लोग बाकी तो बता हाँ मरी गया आम थे अहियाँ थे एम कर जीवन जीववा योग्य रहसे नहीं छता लोग में गुमान तो एवं है कि क्यारे मरवाना नहीं दृष्ट्वा जन्म जरा विपत्ति मरणम त्रासस्य नोत्पद्यते चारे बाजू जन्म मृत्यु वृद्धावस्था विपत्ति जो ही है चारे बाजू हुई है पर अन्य भय जन्म तो आज नहीं अरे मने आऊं थसे हो कहीं थतू ज नहीं आ तो बीजा बदान था એટલે કહેશે કે ભાઈ કલ્પાંત નાશ ગુમાન ગુમાન તો એવું છે કે કલ્પ સુધી અમારો નાશ થવાનો છે ગૃહિત ઇવ કેશેષુ મૃત્યુના ધર્માચરે એવું કહ્યું છે ગૃહિત ઇવ કેશેષુ મૃત્યુના ધર્મ આચરે મૃત્યુ આપણને વાથી પકડેલા હોય વિચાર ખેંચી જતું હોય મૃત્યુ શું કરવાનું છે આ વા પકડે ને એટલે તો વા કવાઈ નાખવાનું એ કઈ ક્રિયા આપશે એનો પણ આ મૃત્યુ વા પકડીને ખેંચે ત્યારે શું કરવાનું ત્યારે તો ભગવાન નામ લેવાય કે ના લેવાય આગળ દ્રષ્ટાંત આપ્યું કે જેવી રીતે પેલા સાપે દેડકાને ગળ્યો છે લઘુ વાસુદેવ મને એમ કે કયો ગ્રંથ હતો એમાં દ્રષ્ટાંત આવતો હતો ને પ્રબોધ સુધાકર એમાં એક દ્રષ્ટાંત આવે કે ભાઈ આ સાપે દેડકાને પકડ્યો છે ગળવાની પ્રક્રિયામાં છે તો દેડકો હજી જીભ લંબાવે દેડકો ખાય કે ખબર છે જીભ લંબાવે લંબાવે નહીં આ દેડકા બહુ ઉપયોગી છે એ લોકો આ જીભ લંબાવે બધા જીભ જંતુ બધું એમ કરીને મચ્છરો હોય છે મચ્છરોને ઈંડા વીંડા બધું આ દેડકાઓ ખાઈ જાય અને તો રોગ થવા ના ફેલાય હવે શું થાય છે એક બધાને તો મારી નાખો ને આને મારો અને પેલું એટલે થાય છે કે દેડકા રહે નહીં તો આપણને આ રોગ થવા ફેલાય બધા જરૂરી છે સાફ હોય તો ઉંદર ત્રાસ ના આપે ને પેલું આ હોય તો પેલો ત્રાસ બધાની જરૂરી છે બાયોડાયવર્સિટી મારી જ નાખો એવું નહીં સાપની જરૂર છે ઉંદરની જરૂર છે દેડકાની જરૂર બધાની જરૂર છે દેડકો શું કરે એટલે ભાઈ સાપના મોંમાં છે તોય જીભ લેવા દેખી પેલી માખીને પકડવા જાય તેવી રીતે આ માણસ પણ મૃત્યુના આત્મ મૃત્યુના એ મૃત્યુના જડબામાં હોવા છતાં પણ હજી પેલો માણસ મધ ચાટતો હોય ને પાછળ વાઘ પડ્યો અને દોડ્યો કુવામાં કૂદકો માર્યો એ તો સૂકો કૂવો હતો પાણી નહોતું નસીબ જોઈએ ડાળીનો એક મૂળ હાથમાં આવી ગયો અધવચ લટક્યો હાશ ઉપર તો વાઘ તો નીચું જોયું સાપ ઉપર ના જવાય નીચે ના જવાય જો કે પછી બે ઉંદર બધા પાછા જે મૂળિયાને પકડીને પોતે લટકતો હતો એ મૂળિયાને કાપનારા બે ઉંદર આમ કટકટ કટકટ આવી સ્થિતિ હતી તો એ પણ આ આ કુવાની ઉપર એક વૃક્ષમાં એક મધપૂડો હતો મોટો એટલે મધ ટપકતું હતું દર એક મિનિટ એક ટપકું પડે આમ આ જીભ લંબા આવે ને હજી એટલે આ ઉપર જો નીચે જો એ બધું ભૂલીને હજી પાછો મધના ટીપાની પાછળ પડેલો છે આવું બધું દુનિયાની અંદર ચાલે આજકાલે ટૂંકમાં એટલે કહે છે ગૃહિત એવ કેશેષુ મૃત્યુના આ મૃત્યુ આપણને કેશથી પકડાય અને ખેંચી રહ્યું છે એ વખતે શું કરીએ આપણે એવું અત્યારે કરો ને ધર્મ આચરે ત્યારે બધું યાદ આવે ત્યારે રામ યાદ આવે ને ભયા યાદ આવે ધર્મ ત્યારે યાદ આવે કૃતમ સ્મર કૃતો સ્મર કૃતો સ્મર કૃતમ સ્મર અરે ત્યારે શું કરવાનું પણ એટલે કહે છે કે તે સ્થિતિ આવે પહેલા અત્યારે જ આપણે મૃત્યુના જડવામાં છીએ એ સમજીને આપણે ધર્મનું આચરણ કરવું જોઈએ આગળ કહે છે કલિકાલ બિહાલ કિયે મનુજા નહીં માનત કો નહીં માનત કો અનુજા તનુજા કલિકાલ બિહાલ કિયે મનુજા નહીં માનત કો અનુજા તનુ નહીં તોષ વિચાર ન શીતલતા સબ જાતિ કુજાતિ ભય મંગતા જાતિ ભય મંગતા કલિકાલ બિહાલ કિયે મનુજા આ કલિયુગ તો મનુષ્યને બેહાલ કરી નાખે છે નહીં માણસ કહું અનુજા તનુજા અરે રે આ હદ વગરની આ લોકોની દ્રષ્ટિ જોવા જો આ 20મી 21 શું ચાલે છે બધું નહીં માણસ કહું અનુજા તનુજા
અંગને નાની બહેન તનુજા એટલે પોતાની દીકરી. આ બહેન દીકરી એ કશાને કોઈ માનવાનું નથી. ટૂંકમાં બહેન દીકરીઓ સાથે જે પ્રકારનો વ્યવહાર થવો જોઈએ એના કરતા જુદો વ્યવહાર થશે. કે પશુઓમાં અનુજા તનુજા કશું હોતું નથી, થોડા તમને ભૂલી જાય. ત્યાં તો બધો ધંધો ચાલે, પણ એ પશુઓ એવું છે ને, ભગવાને કહ્યું છે, ભગવાને એ જાતને એમનામાં મતિ મૂકેલી છે કે જયારે ઋતુ આવે ત્યારે જ એ લોકો એ પ્રકારનો વ્યવહાર કરે, બાકી નહીં. મનુષ્યમાં તો છે જ નહીં, ઋતુ આખી જિંદગી ચાલ્યા જ કરે, આખું વરસ એની ઋતુ ચાલે. અને છેવટે આ કામ વૃત્તિ એવી પ્રબળ બની જાય છે કે અને તે બધી જગ્યાએ માણસ આમ ત્યારે નજર જ નાખે કરતો. અત્યારે ઘણી બહેનો આવીને પણ કે સ્વામીજી આ બહાર કામકાજ કરવું ને વ્યવહાર કરવો અઘરો છે, બધાની આવી જ નજર હોય. બસ આપણી સામે એવી નજરથી જુએ ને આપણે ત્રાસ થઈ જાય. અનુજા તનુજા, અલા બહેન છે, નાની બહેન છે, આ મારી દીકરી છે, એવી છે, એ કશું જોવાનું જ નહીં. અનુજ વધુ ભગિની સુત નારી સુનુસત એ કન્યા સમચારી એની કોઈ દુષ્ટ વિલો કે જોઈ તાહે બધે કશું પાપ અને હોય. આ તો વાલીને કહેવામાં આવ્યો હતો. અનુજ વધુ, નાના ભાઈની પત્ની એટલે આપણી દીકરી કહેવાય, ભગિની બહેન પણ આપણી દીકરી કહેવાય, સુત વધુ સુત નારી પુત્ર વધુ પણ દીકરી આપણી દીકરી કહેવાય. અનુજા કહો કે તનુજા કહો, બહેન કહેવાય કે દીકરી, એટલે નાના ભાઈની પત્ની એ આપણી બહેન કહેવાય. આપણી બહેન તો બહેન કહેવાય જ, આપણા આપણું પુત્ર હોય તો આપણી દીકરી કહેવાય. સુનુસટ એ કન્યા સમચારી, આ ચારે ચાર છે તો દીકરી સમાન છે ભાઈ. અનુજ વધુ, નાના ભાઈની પત્ની, બહેન સુતની નારી અને પોતાની દીકરી, આ બધી તો ચાર દીકરી સમાન છે. એને કુદૃષ્ટ બિલો કે જોઈ, આને પણ જે લોકો દૃષ્ટિથી જોશે તાય વધે કશું પાપ ન હોય, એનો વધ કરવામાં કોઈ પ્રકારનું પાપ નથી. એટલે વાલી પોતાના નાના ભાઈ સુગ્રીવ છે ને, સુગ્રીવને ભગાડી મૂક્યો, એની પત્નીને પોતાના અંતઃપુર રાખી દીધી, એવું કહેવાય છે. મળે એને સજા મળી, ચાલો એને સજાનું કોઈ કારણ તો જોઈએ, પણ આ એક એક કારણ આપવામાં આવ્યું છે. એટલે કહે ને તાય વધે કશું પાપ ન હોય, અને ઇન્સેસ્ટ કરી, ઇન્સેસ્ટ આ પ્રકારે સેક્સ્યુઅલ અબ્યુઝ આ તો દુનિયાભરમાં એટલો બધો ચાલે છે. અને પશ્ચિમના દેશોમાં ચાલે છે ને, અમેરિકન લોકો એવા ને બધું બહાર પાડી દે, પોતાના સમાજ હિન્દુસ્તાનના લોકો અંદર અંદર રાખી મૂકે એટલે કોઈને ખબર ના પડે. પેલા લોકો બધું બહાર પાડે, બધું બહાર પાડે એટલે બહાર પડે છે, હવે નથી કોઈને બહાર પાડવું તો પણ બહાર પાડી દેવું. હિન્દુસ્તાન લોકો એમ માને છે કે આપણા દેશમાં બધું બરોબર છે, કશું બરોબર નથી. ત્યાં જે ચાલે છે બધું આ દેશમાં ચાલે છે ને, એથી ખરાબ ચાલતું હશે. પરંતુ કોઈ કોઈને કશું કહે જ નહીં તેથી, અને જે હોય તો ચાલે ભાઈ. હિન્દુસ્તાન જે પાકિસ્તાન ઘણો તો ખરો, કહેવાનો ભાવ છે કે આ જમાનામાં આવું બધું થવાનું નહીં. માન તો કહું અનુજા તનુજા, અનુજા તનુજા બહેન દીકરી, આ પ્રકારની દ્રષ્ટિ તો ક્યાંય છે જ નહીં. બધે જ કુદૃષ્ટિ નહીં તો છે વિચાર ને શીતલતા, ક્યાંય સંતોષ નથી, ક્યાંય વિચાર નથી, એટલે વિવેક બુદ્ધિ નથી ક્યાંય, અને શીતલતા નથી, શીલ પણ નથી. શીલતા પણ કહો કે શીતલતા કહો, શીલ નથી, સચ્ચરિત્ર નથી, શીતલતા શાંતિ નથી, કે સંતોષ નથી, વિવેક નથી, ચારિત્ર નથી, શાંતિ નથી. આ હોય તો લોકો સુખી થાય. લોકો સમજતા નથી કે સુખનું કારણ તો શું છે, સંતોષ, સચ્ચરિત્ર, વિવેક, યુક્ત આહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાબોધસ્ય યોગો ભવતિ દુઃખઃ. આહારમાં વિહાર બધી જગ્યાએ વિવેક હોય, પ્રમાણસર હોય બધું, અંતેથી એ કંઈ ના હોય. વિવેક નથી, ચારિત્ર નથી, સંતોષ નથી, બસ વેગ ભરાતું જ નથી, મન ધરાતું જ નથી. વધારે વધારે જોયા જ કરે, ભેગું કરે જ કરવું. આ રીતે લોકો બિચારા બધા દુઃખી છે. સબ જાત ગુજાત ભય મંગતા, અને હવે લોકોને માંગણ મેળવવું સારા થઈ ગયા. સારામાં સારો ધંધો ભીખ માંગવો, કશું કામ ન કરવું પડે અને પોતાનું ગુજરાન સારી રીતે ચાલે. એટલે કહે છે કે સબ જાતિ, એવું છે ને, ભીખ માંગવાનું પણ આપણા શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે. કોણ માંગી શકે? સંન્યાસી.
એક જ જણને ભીખ માંગવાનો અધિકાર કોને છે? સંન્યાસીને ખરો કે બ્રહ્મચારીને ખરો? અરે વાનપ્રસ્થને ખરો. ચાલો, વાનપ્રસ્થ જે તપસ્વીનું જીવન જીવતા હોય અને બ્રહ્મચારી અને સંન્યાસી, આ લોકો બધાએ હજી બ્રહ્મચાર્યમાં એષણાત્રય ઉદભવી નથી. અને વાનપ્રસ્થને સંન્યાસી એષણાત્રયનો ત્યાગ કરે છે. તો વાનપ્રસ્થને એષણાત્રયના ત્યાગનું મૂલ્ય છે, સંન્યાસી એષણાત્રયથી મુક્ત છે અને બ્રહ્મચાર્યમાં એષણાત્રય જન્મી નથી. જે આ એષણાત્રય પુત્રેષણા વિત્તેષણા લોકેષણા ન હોય એ લોકોને ભીખ માગવાનો ભિક્ષાનો અધિકાર છે. સબ જાતિ કુજાતિ, બધી જાતિ વાળા ને કુજાતિ બધા લોકો ભીખ માગતા થઈ ગયા છે. એ ગાંધારીનું વાક્ય કહ્યું છે, લોકો ક્યાંથી લાવ્યા? પરંતુ ગાંધારીનું ગૌરવોઢારમ ભાવિતારમ તરંગી દીનમ સૂતે બ્રાહ્મણી આચતારમ વેશ્યારક્ષમ કર્મકારંદ સૂતિ દાતું મર્તું મદ્વિધા રાજપુત્રી. ગાંધારી કે મારે જે રાજપુત્રી છે, રાજકુમારી, એ કયા જાતના સંતાને જન્મ આપે? તો કોણ કયા સંતાને જન્મ આપે ત્યાં લખ્યું છે, કહ્યું છે ગોહો વોઢારમ. આ ગાય કોને જન્મ આપે? બળદને જન્મ આપે જે ભાર વહન કરનારું હોય. ધાવિતારમ તરંગી, ઘોડી જે હોય કોને જન્મ આપે? દોડનાર ઘોડાને જન્મ આપે. દીનમ સૂતે બ્રાહ્મણી યાચતારા, બ્રાહ્મણી હોય કોને જન્મ આપે? જે દીન યાચના કરનાર હોય ને. એટલે ટૂંકમાં યાચના કરવી એ બ્રાહ્મણને માટે યોગ્ય છે, સ્વીકાર્ય, યોગ્ય એટલે સ્વીકાર્ય છે. એક જ જાતિને માત્ર આ રીતે યાચના કરવાનો અધિકાર આપવામાં આવે બ્રાહ્મણને. એટલે બ્રાહ્મણ બોલો, કારણ કે એ લોકોનો કોઈ વ્યવસાય ના હોય, એ લોકોનો કોઈ ધંધો ના હોય. બ્રાહ્મણ એક જ શાસ્ત્રનું અધ્યયન કરવું અને અધ્યાપન કરવું, ધર્મનું આચરણ કરવું, ધર્મનું જ્ઞાન આપવું. એ લોકો સમાજ પર આધારિત છે. એટલે આપણે નાના ત્યારે આપણે તો પંચભાગ માટે આવે બ્રાહ્મણ ને, પંચભાગ. પંચભાગ એટલે ટૂંકમાં એ દિવસની અંદર જે ખાવાનું છે ને એ પાંચ વસ્તુ આપે. એમાં ઘી પણ આવી જાય, ગોળ પણ આવી જાય, બીજું કઈ દાળ આવી જાય, ચોખા આવી જાય, ઘઉં આવી જાય, આટલું આવી જાય. એ દિવસની અંદર ચાલે પંચભાગ, એમને અધિકાર છે, બાકી કોઈ અધિકાર નથી. એટલે કે જે સૂતે બ્રાહ્મણી યાચદારમ દીનમ સૂતે બ્રાહ્મણી યાચદારમ, આ બ્રાહ્મણી જે દીન યાચના કરનારને જન્મ આપશે. વેશ્યા દક્ષિણ, વેશ્યા કોઈ દક્ષિણ કુશળને જન્મ આપશે. સુધી કર્મકારંતુ, આ સુધરી જે છે એ કર્મકાર એટલે કારીગરને જન્મ આપશે. અને અને આ જે ક્ષત્રિય છે એ કોણ જન્મ આપશે? ક્ષત્રિયા, ક્ષત્રિય, ક્ષત્રાણી, ચાલો ક્ષત્ર પર છે, ક્ષત્રપતિ ક્ષત્રાણી, ક્ષત્રિય પરથી જે થાય જે ક્ષત્રિય થતો હોય ક્ષત્રાણી. ધાતું મર્તું મધ્યધા રાજપુત્ર, ક્ષત્રિય જે છે કોને જન્મ આપે? દાતાને કે યોદ્ધાને. મર્તું જે વીર હોય, યોદ્ધો હોય એને જન્મ આપે ક્ષત્રિય. બ્રાહ્મણીનો દીકરો છે એ યાચના કરી શકે, બરાબર છે. ટૂંકમાં બાકી હવે જાતિ ગોજાતિ બધા એ લોકો યાચક બની જવાના. આગળ કહે છે રસા પરુષાક્ષર લોલપતા ભરીપુરી રહી સનતા વિગત, હયશા પરસાક્ષર લોલપતા ભરીપુરી રહી સન, સબ લોગ વિયોગ વિશોક હુએ વર્ણાશ્રમ ધર્મ અચાર ગઈ, સબ લોગ વિયોગ વિશોક હુએ વર્ણ. ઈર્ષ્યા પરુષા કઠોર વચન, લોલબતા લાલચ, ભરીપૂરી રહી આ પૃથ્વી, આ બધાથી ભરેલી હશે. તો જ્યાં જોયો તો ઈર્ષ્યા, કઠોર વચન અને લોલુપતા એટલે લાલચ, આ બધે પૃથ્વી પર પ્રવર્તમાન હશે. સમતા વિગતા, સમતા તો ગઈ, ટૂંકમાં ભેદભાવ જ મહત્વનો બની જશે. સમતા એટલે અસમાન ની અંદર સમાન તત્વ છે એને જોવાનો પ્રયત્ન કરો. પણ નહીં, કલિયુગમાં તો બધે વિષમતા એટલે તું જ ભેદભાવ, એને જ મહત્વ માનશે. જે બે વસ્તુ મને જુદી પાડનારી છે બીજા કરતા એને જ મહત્વ આપો. હવે અમને જોડનારી વસ્તુનું મહત્વ આપવાને બદલે આપણામાં શું જુદું છે એને મહત્વ આપો. સબ લોગ વિયોગ વિશોક હોય હે, બધા લોકો બિચારા વિયોગ અને વિશોક
ટૂંકમાં વિયોગ થાય અને શોક, વિશેષ શોક, વિશોક એટલે શોક વગરના નહીં, વિશેષ શોક વાળા વિયોગ થયા, જ્યાં જોતા વિયોગ. હવે આ પશ્ચિમના દેશોમાં લગ્ન થયા પછી 50% લોકોમાં તો છૂટાછેડા લેવાય છે, વિયોગ થઈ ગયો ને. કોઈ એવું ના હોય બે ત્રણ ચાર વાર લગ્ન ના કરે, શું કરે બિચારો. એમાં હું કોઈની ટીકા નથી કરતો, આવું જ છે બધું, આવું જ છે. આને દુનિયામાં એકલા રહી શકાય નહીં, માટે બે કલાક હોવું પડે. એકલો પુરુષ રહી શકે નહીં ને એકલી સ્ત્રી રહી જ ના શકે, આ સમાજ જેવો છે. અને એટલા માટે લગ્ન કરવા જ પડે. લગ્ન કરો તમે પછી ડેસ્પરેટ થઈ જાઓ, અને તેથી હવે તો તમે મરણિયા થઈ જાઓ, અને તમે એકદમ બિચારા લાચાર થઈ જાઓ, અને બધી કરો એટલે પછી જાત જાતના ફરી પાછું. સહન શક્તિ હોય નહીં, સહન કરવાની આપણી તૈયારી ના હોય, એટલે વિયોગ. મા બાપ દીકરા મા બાપે છોડીને જતા રહે ને, પેલા પેલાને છોડીને જતા, છોડીને છોડીને જતા આજે રહ્યો બસ. વિયોગ જ ચારે બાજુ ચાલે આજકાલ છે, ટૂંકમાં વિશોક અને તે શોક ચારે બાજુ. ઇષ્ટનો વિયોગ અને અનિષ્ટનો સંયોગ થશે પાછો, ઈચ્છનીય નથી એનો સંયોગ અને ઈચ્છનીયનો વિયોગ ચાલે જ કરશે બધું. એટલે વિશોક એટલે વિશેષ શોક છે, બધા લોકો ભરપૂર બિચારો. વર્ણાશ્રમ ધર્મ આચાર ગયે, વર્ણાશ્રમ ધર્મ અને આચાર બધો જતો રહ્યો. એમ કરીને હવે ઉપસંહાર કરે છે ચર્ચાનો, કે છે આગળ. દમ દાન દયા નહી જાન પતિ જડતા પર વંચન તાતિ ઘની, ધન દાન દયા નહી તન પોષક નારી નરાસ ગરે પર નિંદક તે જગમો બગરે. દમ દાન દયા નહી આ ત્રણ ઉપદેશ કરવામાં આવ્યો. દ દ દ દેવતાને કહેવામાં આવ્યું દમ, મનુષ્યને કહેવામાં આવ્યું દાન, અસુરને કહેવામાં દયા. કામની પ્રધાનતા છે કામનું મારણ છે દમ આત્મસંયમ, જ્યાં ક્રોધની પ્રધાનતા છે એનું મારણ છે દયા, જ્યાં લોભની પ્રધાનતા એનું મારણ છે દાન. આ દ તો ક્યાંય દેખાશે જ નહીં તમને, કહેશે કે દમ દાન દયા નહીં જાન પણ કોઈ જગ્યાએ આ દમ દાન દયા તમને દેખાવાના નથી. નહીં જાન પણ કોઈ જાણનાર માણસ ડાયો માણસ તમને ક્યાંય દેખાશે નહીં. ડાયા તો બહુ છે બધા, પણ ડાપણ એટલે આપણને જીવનનું માર્ગદર્શન આપે છે એ પ્રકારના ડાયા લોકો ક્યાંય દેખાવાના નથી. તમે આજકાલ થેરાપીસ્ટ પાસે જાઓ, માણસ ચિકિત્સક પાસે, એટલે તમને એમ કે તમારી માને કારણે થયું, બાપને કારણે થયું, પેલા ટૂંકમાં જે આપણી મુશ્કેલીઓ છે એનું કારણ બીજે લગાવી દે. એટલે પેલાની મા વચ્ચે બનતું એ અણ બનાવ થઈ જાય, થયું છે. છોકરાઓ આ માણસ ચિકિત્સકો પાસે જાય અને પેલો કે શું થયું, નાનપણમાં શું કર્યું, મા આ જોડાય માએ આમ ના કર્યું, જે માએ પેલું કર્યું બાપે પેલું ના કર્યું, બસ પેલો ઘેર આવીને કે મા હતા પછી બાપ ભેડ બરોબર, મા તે આમ ના કર્યું, પેલું ના કર્યું, ફલાણું કર્યું બાપ. અને તેથી ક્યાંય જાણપણ તો દેખાતું જ નથી કોઈ જગ્યાએ. જડતા જ્યાં જુઓ ત્યાં જડતા, જડતા પરવંચના, તેથી બસ બીજાને ઠગવો કેમ, પરવંચના બીજાને કેવી રીતે ઠગવો, ત્યારે એ જ વસ્તુ. એમાં બધી જાણકારી છે, જાણકારી ક્યાં છે કેમ બીજાને ઠગવો એની જાણકારી બહુ જોરદાર લોકોમાં હશે. પરવંચના ઘની, ઘની એટલે બસ એ ચારે બાજુ પ્રવર્તમાન છે પરવંચના. ટૂંકમાં કોઈ કોઈનો વિશ્વાસ કરી શકશે જ નહીં. આજકાલ એવું જ છે, વિશ્વાસ કરવો બહુ મુશ્કેલ છે, વિશ્વાસ થઈ શકતો નથી. એટલે વિશ્વાસઘાત વારંવાર થયા કરે ને લોકો, કારણ કે બીજાને છેતરવા માટેની એટલી બધી હંમેશા લોકોની તૈયારી, લોકોની જરૂરિયાત છે. લોકો એને માટે જ હંમેશા દાવ રાગ જોઈ રહ્યા છે કેમ છેતરવો. અને તેથી બધા લોકો સાવધાન જ રહે બિચારા. ક્યાંય પણ આપણે શંકા, બધા શંકાની દ્રષ્ટિએ જુઓ, કોઈ જગ્યાએ આપણે કઈ વિશ્વાસ મૂકી જ ના શકીએ. છેતરપિંડી કોને કહેવાય, વર્તન એક પ્રકારનું હોય, ઈરાદો બીજા પ્રકારનો હોય. આપણે તો ઈરાદા ક્યાંય ખબર પડે, ઈરાદો આપણે જોઈ ના શકીએ, વર્તન જ જોઈએ. વર્તન પછી ઈરાદો નક્કી કરીએ, પણ તો કોઈ દાડો એનો સુમેળ હોય જ નહીં. એટલે આ કળિયુગની અંદર કોઈ જગ્યાએ ટ્રસ્ટ અર્થાત વિશ્વાસ વસ્તુ હશે નહીં. અરે પતિ પત્નીમાં વિશ્વાસ નહીં તો બીજો તો ક્યાં હોય, પછી મિત્ર મિત્ર કહો, ભાઈ ભાઈ કહો,
કે ધન સંપત્તિનો બધો આવે ને વહેંચાણ બધું વહેંચણી આવી ને ત્યારથી શરૂ થઈ ગયું. બહેનોને ભાઈઓ વચ્ચે બાદ ભીડ, બાપની મિલકત છે ને પેલી મિલકત છે ને વારસાગત મિલકત છે, અમારો આટલો હક છે ને પેલો, આમ કરી કરે ને જે કઈ સુમેળ હતો એ બધો દૂર થઈ જાય છે. તને પોષ કે નાર નરા સઘરે બધા નર નારી માત્ર પોતાના શરીરનું પોષણ કેમ કરવું. એટલે બીજો ધંધો ફિટનેસ સેન્ટરો સારા ચાલશે બધો. પેલો કે તમારું વજન ઉતારી આપે ને પેલો કે વજન વધારી આપે, બે જણ છે અત્યારે, ઉતારનારા વધારે છે જોકે, પણ બસ આ લોકોનો ધંધો સારો ચાલશે. તનુ પોષે કે ના રે નારા જયારે જુઓ તારા શરીરની ચિંતા કર્યા જ કરવાની. તનુ પોષે શરીરને કેમ પોષણ કરવું, બસ કહી તો કે વિટામિનની ગોળી ખાઓ, ફલાણી તો કે સવારની પેલી ગોળી ખાઓ, બપોરે આ ગોળી ખાઓ, ગોળીઓ ખાધા જ કરો બાપુ, શરીરનું પોષણ કરો, બસ આ છે, બીજું કઈ નથી. પર નિંદ કે તેજ કે મોહ વગેરે, અને બસ ભાઈ બીજાની નિંદા કરવામાં ચારે બાજુ જગતની અંદર આ બીજાની નિંદા એ ચારે ફેલાય, એનો એક રસ છે ને, એનો આનંદ બહુ આવશે કલયુગની અંદર. એક નિંદા રસ, એનો આનંદ બહુ એટલા મળે છે કે બીજાની નિંદા કરવા આપણે કોઈ જવાબદારી ના છે. બીજાની પ્રશંસા કરીને તો કદાચ આપણી જવાબદારી છે કે આપણે એના જેવા થવું જોઈએ, પણ બીજાને નિંદા કરવામાં આપણી જવાબદારી નથી, કારણ કે બીજો તો આપણે આપણા કરતા ઉતરતો છે ને, એટલે આપણે એક સંતોષ થાય, નિંદામાં એક આત્મસંતોષ થતો હોય છે કે ચાલો આ આવો છે, હું તો બરોબર છું, બીજો ફરણ આવો છે. પર નિંદ કરતી જગ્યા જોવો વગેરે, ચારે બાજુ નિંદાઓ કરનારાઓ સંસારમાં ફેલાઈ ગયા છે. નિંદા કરવી એનો વ્યવસાય બની જવાનો, એટલે પેલો કમ્યુનિસ્ટ લોકો આની નિંદા કરે, પેલો એ પણ ચાલ, બધા સ્તરે ચાલતું જ હોય. નિંદાઓ કર્યા જ કરવી, પેલા કોંગ્રેસ બીજેપી ની કરે ને, બીજેપી પેલા ની કરે ને, પેલો પેલા ની કરે, અને કામ તો કોઈ કરતું જ નથી. પાર્લામેન્ટ બેસીને કોઈ કામ નથી કરતો, છેને માટે તમને છૂટ્યા છે તો છે જ નહીં. પેલા નાના બાળકો ઝઘડે ને એથી ખરાબ રીતે ઝઘડતા હોય છે, અને એટલા માટે પેલું માઇક્રોફોન આપવાનું ખુરશી જે હોય બધું શસ્ત્ર બની જાય છે. આ જોઈને આપણને શરમ આવે, એમને કોઈ શરમ જ નથી આમ કરવામાં, શરમ જ નથી. પાર્લામેન્ટ જેવી આ તો કેટલું બધું પવિત્ર જગ્યા છે લોકસભા, અને ત્યાં જઈને માઇક્રોફોન ઉઠાવીને છુટ્ટું મારો ને, આ હવે દેશનું શું ભલું કરવાના હતા. પણ બસ આ જ પેલો વિરોધ પક્ષ એટલે નિંદા, પેલા પક્ષ નહીં ને, પેલો પક્ષ તાળીઓ ક્યારે વગાડે, બસ પેલાનું ખરાબ થાય ત્યારે લોકો તાળીઓ, તમે જોયું પાર્લામેન્ટ તાળીઓ ક્યારે વાગે છે. જો કોંગ્રેસ સફળતાપૂર્વક જો બીજેપીની કે નિંદા કરી શકે તો બસ પેલા આ પેલી બેન્ચ તાળી પાડે, પેલો પેલા ની અંદર આ બેન્ચ તાળી પાડે, આનો જ એક આનંદ. એટલે આના કરતા બાળકો સારા ટૂંકમાં, એટલે ચારે બાજુ નિંદા નામની વસ્તુ છે, નિંદાનો રસ એક ફેલાય, એમાંથી એક જે સંતોષ મળે છે. આ બધું કલયુગમાં થઈ જાય, તમામ ગુણમાં આ બધું છે, એમાં કોઈનો વાંક જ નથી. કળિયુગના પ્રભાવ છે, કારણ હોય કે લોકો બિચારા પરવશ છે, આ કળિયુગનો જ પ્રભાવ છે. જેમ પેલા અમુક ગ્રહો આવે ને ત્યારે આપણો કેવા થઈ જતા હોય છે, અમુક ગ્રહોની અસર આવે ને ત્યારે આપણું ચાલતું જ નથી, એવું કહે છે આ જ્યોતિષી લોકો. સ્વામી ફલાણો ગ્રહ ચાલે તમારો, એટલે આ થવાનું જ આવતો બધું. હું કેમ થાય, આ શનિ છે ને, પેલો છે ને, ફલાણું છે ને, ઢીકટું મેં આવે એટલે ભલ ભલો સ્વામી હોય તો એ બિચારા ઉભો થઈ જાય, તો પછી બીજાની ક્યાં વાત કરવી. એટલા કલયુગનો પ્રભાવ જેવો છે, તેથી લોકો આવાજ થઈ જાય. આપણે જયારે જોવાનું કે આપણા પર પ્રભાવ ઓછો રહે, બીજું કઈ નહીં. દુનિયામાં દેખાય એટલે આપણે એને માટે, આપણે માટે એનું જસ્ટિફિકેશન ના આપવું, પણ આપણે સાવધાન રહેવું, એના માટેનું આ બધું વર્ણન છે. 192 દોહામાં કહે છે, સુન વ્યાલારી કરાલ કલે, સુન વ્યાલારી મલ અવગુણ આગાર, મલ ગુણ બહુત કલી કાલ કર, ગુણ બિનુ પ્રયાસ નિસ્તાર, કૃત જુગ ત્રેતા દ્વાપર, કૃત જુગ પૂજા મખ અરુજોગ, પૂજા જોગતિ હોય સો કલિહરી, નામતે પાવહી લોગ.
શું વ્યાળા ને હે ગરુડજી સાંભળો, કરાળ કલી મલ અવગુણ આગાર, આ વિકરાળ કળિયુગ છે, બધી મલિનતાનો ને બધા અવગુણની ખાણ સમાન છે. બિચારા કલિયુગની નિંદા આવી આથી વધારે થઈ નહીં હોય કોઈ જગ્યાએ કદાચ. ચાલો કલિયુગ આપણે કોઈની નિંદા નથી કરતા, માત્ર કળિયુગ નહીં. એટલે સમય એવો છે, ગુણો બહુ જ કલિકાલ કરે. પણ જો આ એકાગ્રતાની વસ્તુ સાંભળો, આ કલિકાળમાં મહાન ગુણો પણ છે. અત્યાર સુધી આ કળિયુગના બધા દોષનું બહુ વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું, જેથી આપણે આપણી વૃત્તિઓથી જરા સભાન બનીએ, આપણી વૃત્તિઓને તપાસી શકીએ અને જ્યાં જ્યાં આવી કઈ વૃત્તિઓ જણાય ત્યાં એ દૂર કરવાનો પ્રયત્ન કરીએ. અનેક વાર આપણે કહ્યું કે આ કોઈની તરફ આંગળી ચીંધવા માટે નથી, કે આપણી પોતાની જાત દોષ આપવા માટે પણ નથી, માત્ર આપણી જાતને સમજવા માટે કે મને આવું કેમ થાય છે. તો સમજા કલિયુગનું કારણ છે. એટલે આ કલિયુગને છે તો આપણે શું કરવાનું, કેવી રીતે એમાંથી મુક્ત થવું એનો માર્ગ બતાવે છે. આ કલિયુગ તો છે અનેક પ્રકારના દોષ અને મલિનતાની ખાણ જ છે, વિકરાળ છે. પણ હે ગરુડજી સાંભળો, આ કલિયુગમાં ગુણ પણ ઘણા છે. ગુણો બહુ કલિકાલ કરે, આમાં ખૂબ ગુણ છે. બિન પ્રયાસ નિસ્તાર મોક્ષ માટેનો સારામાં સારો જો કાળ હોય તો કલિયુગ છે. કેમ? બિન પ્રયાસ નિસ્તાર, કોઈ પ્રકારના પ્રયાસ વગર આપણે સંસારને તાર કરી દઈએ, પાર કરી દઈએ, આમ કલિયુગનો મોટો ગુણ છે. એટલે કારણ કે બડા સ્વામીજી કહે, આ તો આ જગત છે ને એ તો પેલું ભઠ્ઠી જેવું છે, અને તેથી આ જીવાત્માને પકાવી પકાવી ચાલે ચારે બાજુ એમાં માણસ. એટલે ભગવાન આ પ્રકારની યોજના કરી છે. આ કલિયુગ ભઠ્ઠી સમાન છે, લોકો બરોબર પાકે અંદર સંતાપી પાકી પાકે છેવટે ભગવાન નામ દે, નહીં તો નહીં થાય. બીજી કોઈ રીત નથી, અંતે આ એક રીત છે. એટલે આ ભઠ્ઠીમાં પાકે છે બરોબર, એવું એમનું કહેવું હતું. એમ એવું જ કહે છે, ઘણો બહુ તો કલિકાળ કરે એનું પ્રયાસ નિસ્તાર. આ કલિકાળનો મહાન ગુણ એ છે કે કોઈ પ્રકારના પ્રયાસ વગર જ આપણે સંસારને પાર કરી દઈએ. લોભી એ કેવી રીતે? આ ત્રેતા યુગમાં તો બહુ પુરુષાર્થ કરવો પડે. ત્રેતામાં, અરે સત્યયુગમાં, ત્રેતામાં, દ્વાપરમાં ખૂબ પુરુષાર્થ કરવો પડે અને ત્યારે કદાચ આપણને મોક્ષ પ્રાપ્ત થાય. પણ કળિયુગમાં તો જાજો પુરુષકાર કર્યા વગર જ મોક્ષ પ્રાપ્ત થાય. બોલો વધારે શું જોઈએ? કૃતયુગ ત્રેતા ત્રેતા દ્વાપર પૂજા મખ અરુજોગ. કૃતયુગ એટલે સત્યયુગની અંદર તો શું છે? યોગ છે. ત્રેતા યુગમાં મખ એટલે કે યજ્ઞ આગાદી છે, દ્વાપર યુગમાં પૂજા છે. આ પ્રકારના સાધનો છે. સત્યયુગની અંદર મોક્ષ પ્રાપ્તિનું સાધન કયું છે? યોગ. એનું વર્ણન કરશે. ત્રેતા યુગમાં મોક્ષનું સાધન કયું છે? યજ્ઞ. અને દ્વાપર યુગમાં મોક્ષનું સાધન છે પૂજા. આમ કશું કલિયુગમાં થાય ભાઈ નહીં, કશું ના થાય. જોગતિ હોય સો કલિહરિ નામ ડપાવે લોગ. ટૂંકમાં સત્યયુગની અંદર તપશ્ચર્યા કે યોગ કરવાને કારણે જે ગતિ પ્રાપ્ત થાય, ત્રેતા યુગની અંદર યજ્ઞ યાગાદિ કરવાથી જે ગતિ પ્રાપ્ત થાય, અને દ્વાપર યુગમાં પૂજા વગેરેથી જે ગતિ પ્રાપ્ત થાય, એ જ ગતિ એમને કશું કર્યા વગર માત્ર હરિનું નામ લેવાથી કલિયુગની અંદર એ જ ગતિ પ્રાપ્ત થાય જે બીજા યુગમાં મહાન પ્રયત્નથી પ્રાપ્ત થતી હતી. એટલે કલિયુગમાં મહાન ગુણ છે, માત્ર નામ સ્મરણ કરો ભાઈ, બસ. ભગવાનની સેવા, ભગવાનનું કીર્તન કરો, ભગવાનના ગુણગાન ગાઓ, ભગવાનનું નામ સ્મરણ કરો. એ કહે છે આગળ, કૃતયુગ સબ જોગી વિજ્ઞાની, કૃતયુગ સબ જોગી કરી હરિ ધ્યાન તરહિ ભવ પ્રાણી, કરી હરિ ત્રેતા વિવિધ યજ્ઞ નર કરહિ, ત્રેતા વિવિધ પ્રભુ સમર્પિ કરમ ભવ તરહિ, પ્રભુ સમર્પિ કરમ ભવ તરહિ.
पर कर रघुपति पद पूजा द्वापर नर भवत रहि उपायन दूजा नर भवत कलि युग केवल हरि गुण गाहा कलि गावत नर पावहि भवथा कलि युग जोगन जगन ज्ञान कलि एक आधार राम गुण गान एक आधार सब भरोस तज जो भज राम ही सब प्रेम समेत गाव गुण ग्राम ही प्रेम सो भवतर कछु संशय नाही सब नाम प्रताप प्रगट कलि माही कलि कर एक पुनीत प्रताप कलि मानस पुण्य होई नहीं पापा मान तो हवे समझावे छे काक वसिंधु जी કે ભિન્ન ભિન્ન યુગમાં કયા પ્રકારના સાધનો ભગવાને રચેલા છે. કૃત યુગ સબ જોગી વિજ્ઞાની, તો કે સત્યયુગમાં બધા લોકો યોગી ને વિજ્ઞાની હશે. યોગ ને જ્ઞાન પ્રવર્તમાન છે, કારણ કે ત્યાં આગળ વિશુદ્ધ સત્વ શુદ્ધ સત્વ સમતા વિજ્ઞાન કૃત પ્રભાવ પ્રસન્ન મનજાન પોતે જ કહે છે આગળ કે સત્યયુગની અંદર તો શુદ્ધ સત્વ બધા લોકોના મન સ્વભાવ શુદ્ધ હશે, સત સાત્વિક હશે. સમતા આ વિષમતાને બદલે ત્યાં આગળ સમતાનું મહત્વ હશે. વિજ્ઞાન જે સત્વગુણ આવે એટલે આપણું મન સમતા તરફ જાય, રજોગુણ આવે એટલે બધું વિષમતા તરફ જાય, તમો ગુણ આવે એટલે બધું આપણું મન બંધ થઈ જાય. ટૂંકમાં આ તમો ગુણ કયું સમજ જ ના પડે. રજોગુણની અંદર હંમેશા ભેદભાવ વધારે દેખાય, અને સત્વગુણ હોય તો જે સમતા છે તે દેખાય. શુદ્ધ સત્વ સમતા વિજ્ઞાન, શુદ્ધ સત્વ સમત્વ વિજ્ઞાન, જ્ઞાન કરતા વિજ્ઞાન. આ જ્ઞાન એટલે ભૌતિક વસ્તુનું જ્ઞાન, વિજ્ઞાન એટલે એક આંતરિક શું છે, આધ્યાત્મિક જ્ઞાન. કૃત પ્રભાવ પ્રસન્ન મન જાના, સત્યયુગનો પ્રભાવ જ એવો હશે કે લોકોના મન પ્રસન્ન હશે. આવું હોવાને કારણે કૃત યુગ સબ જોગી વિજ્ઞાની, સત્યયુગમાં લોકો યોગી અને વિજ્ઞાની હશે. કારણ કે આપણું મન પ્રસન્ન હોય, ત્યાં સમત્વ હોય, તો રાગ દ્વેષ ન હોય, તો આપણું મન શાંત હોય, પ્રસન્ન હોય, તો જ આ યોગમાં કે જ્ઞાનમાં આપણું મન કેન્દ્રિત થઈ શકે. અને એ દ્વારા સત્યયુગમાં લોકો ભગવાનને પ્રાપ્ત કરશે. ખરી હરિ ધ્યાન તરઈ ભાવ પાણી, માટે સત્યયુગની અંદર ભગવાનનું ધ્યાન, હરિનું ધ્યાન, હરિનું ધ્યાન કરવા માટે જે મનની સ્વચ્છતા જોઈએ, મનની એકાગ્રતા જોઈએ, સમતા જોઈએ, શુદ્ધિ જોઈએ, આ બધું સ્વાભાવિક રીતે સત્યયુગમાં લોકોમાં હશે. અને તેથી હરિનું ધ્યાન કરીને લોકો ભાવ કરી જશે. ત્રેતા વિવિધ યજ્ઞ કરે, આ ત્રેતા યુગ આવશે ને એટલે થોડોક અંદર રજોગુણનો પ્રવેશ થવાનો. રજોગુણનો પ્રવેશ થાય એટલે ભોગ બુદ્ધિ આવવાની, એટલે આ ગૃહસ્થાશ્રમનો જરા પ્રતાપ વધવાનો. સત્યયુગમાં સંન્યાસનો પ્રતાપ વધારે રહેવાનો અને વાનપ્રસ્થનો પ્રતાપ વધારે રહેવાનો.
પણ જરા ત્રેતાયુગ આવશે એટલે થોડું થોડું આ બધું રતિ જરા ભોગ બુદ્ધિ થોડી ઘણી આવવાની, બહુ નહીં. આ રજોગુણ એટલો સત્વગુણની પ્રધાનતા છે ત્યાં પણ. એટલે આપણે સત્વયોગ એટલે બ્રાહ્મણ, રજોગુણ ક્ષત્રિય. આ ક્ષત્રિયમાં રજોગુણની પ્રધાનતા, પણ ખરેખર તો ત્રેતાયુગમાં સત્વની પ્રધાનતા, પણ રજોગુણ પછી તમોગુણ. એટલે કર્મ થવું, નિષ્કામ કર્મ થવાનું. આ ક્ષત્રિયમાં કેવો છે? નિષ્કામ કર્મ કરનારો. તેમ ત્રેતાયુગમાં લોકો કર્મ કરશે. કેવું? યજ્ઞ આગાડી ત્રેતાયુગ યજ્ઞ નરકરહી. આ યજ્ઞ આગાડી કરવા જરાય સરળ નથી, એમ બહુ અઘરું છે. ખૂબ સાવધાની જરૂર છે. ખૂબ વિધિ વિધાનો છે, આ બધા બહુ સૂક્ષ્મ વિધિ વિધાનો છે. અને ત્યાં સુધી મુંડકો ઉપનિષદ કહ્યું કે જો તમે બધું કશું ચૂકી જાઓ, તમે આહુતિ આપવાની હોય, આહુતિ કઈ જ્વાળામાં મૂકવી, કેવી આહુતિ, કયા સમયે કઈ જ્વાળામાં, પૂર્ણિમા ફલાણું કરો, અમાવાસ્ય પેલું કરો, વસંત ઋતુ માં કરો, ચાતુર્માસ, અરે કેટલા બધા વિધિ વિધાનો છે. એ કોણ કરી શકે? ત્રેતાયુગમાં જેના મનમાં સાત્વિકતા છે. પણ કર્મ ક્યારે થાય? પેલા સત્યયુગના લોકોમાં એટલી સાત્વિકતા છે, કર્મ કરવાની એમના પ્રેરણા જ નથી, બસ ધ્યાનમાં જ મગ્ન છે. જયારે કર્મ કરવા માટે આપણા રજોગુણ જોઈએ, એવા રજોગુણનો પ્રવેશ ત્રેતાયુગમાં થશે. અંતેથી આ મનુષ્યો તે વખતે પોતાના સત્વનો ઉપયોગ આવા નિષ્કામ કર્મ કરવામાં કરશે. પ્રભુ એ સર્વે કર્મ ભરાતા રહી, ત્યારે બધા કર્મ કરશે, અર્થાત યજ્ઞ આગાદી કરશે, વૈદિક કર્મો કરશે. આ વૈદિક કર્મો કરવામાં જે પ્રકારની જાણકારી જોઈએ, સાધન સાવધાની જોઈએ, બધું એ લોકોમાં હશે. અને તે વૈદિક કર્મ કરવાની યોગ્યતા ધરાવનારા હશે બધા ત્રેતાયુગની અંદર. તો ઉપરાંત ત્યાં સત્વ હોવાને કારણે એ લોકો નિષ્કામ કર્મ કરશે. યજ્ઞ આગાદી કર્યા પછી સકામ કર્મ કરીએ તો આપણે એટલું ફળ ના મળે, જયારે નિષ્કામ અંતર્ગત શુદ્ધિ દ્વારા, જ્ઞાન પ્રાપ્તિ દ્વારા એ લોકો મોક્ષ પ્રાપ્ત કરશે. આ રીતે ભવતરહી પ્રભુ સર્વાભી કર્મ ભવતરહી, ભગવાનને કર્મ સમર્પિત કરતા એ લોકો ભવ સાગર તરી જશે. ત્રેતાયુગમાં આ પ્રકારની રીતિ છે. દ્વાપર કરે રઘુપતિ પદ પૂજા. આ દ્વાપર યુગમાં રજોગુણ વધવાનો તમસનો પ્રવેશ થયો. કદાચ ત્રેતાયુગમાં તમસનો પ્રવેશ નથી, રજોગુણનો પ્રવેશ કરો. દ્વાપર યુગમાં તમોગુણનો પ્રવેશ પણ થયો. એટલે પેલી મનની સ્વસ્થતા જે સાવધાની જોઈ, યજ્ઞ આગાદીમાં એ બધું હોય નહીં. આ યજ્ઞ બહુ લાંબા ચાલે, પાછા બહુ લાંબા, સવારથી સાત સુધી દિવસોનો દિવસો ચાલે. કેટલાક સત્ર 40-40 દિવસ સુધી ચાલનારા હોય છે. એટલે એમાં તો દિવસ રાત ને સાવધાની બહુ છે. યજ્ઞ કરવાની અંદર પણ પાછા વિધિ વિધાન બહુ છે. બ્રહ્મચર્ય પાલન, જમીન પર સુવો ને આ કરો ને આવો જપ કરો, બહુ બધું કરવું પડે. આપણે તો સારું છે, આ બધું કરવું પડે તો યજ્ઞ આગાદી કરી શકાય. આ બધું ત્રેતાયુગમાં થાય, આ બધું દ્વાપર યુગમાં ના થાય. અંતે કહે છે દ્વાપર કરી રઘુપતિ પદ પૂજા. આ દ્વાપર યુગની અંદર તો લોકો બધા ભગવાનના ચરણની પૂજા કરશે. પૂજા કરવામાં આપણા મનને વિચરણ કરવાનો વિશાળ ક્ષેત્રમય રહે. પૂજામાં અનેક બધા ઉપચારો હોય. આ યજ્ઞમાં તો શું સ્વાહા સ્વાહા, કેટલા હજારો મંત્રો કર્યા જ કરો, કેટલા મંત્રો કર પૂરું જ ના થાય ને બાપુ. પૂજામાં એવું નહીં, બધી વિવિધતા ઘણી હોય, બધા ઘણા ઉપચારો હોય. અને તેથી આપણા મનને વિચરણ કરવા માટે અને મનને પોતાની રૂચિ વગેરે વ્યક્ત કરવાનું ઘણું ક્ષેત્ર મળી જાય. અને તેથી આ દ્વાપર યુગની અંદર માણસમાં પૂજાની લાયકાત હશે. યજ્ઞ આગાદીની પણ નહીં હોય તો યોગની ધ્યાનની તો જવા દો. દ્વાપર કરી રઘુપતિ પદ પૂજા. તો દ્વાપર યુગની અંદર લોકો ભગવાનની ચરણની કે ભગવાનની પૂજા, ચરણ એટલે ભગવાન સમજવાના આવે, ટૂંકમાં ભગવાનની પૂજા કરશે. નવ ભરતા રહી દ્વાપર યુગમાં પૂજા દ્વારા લોકો આ ભવ સાગર તરી જશે. ઉપાય ને દૂર એ લોકો પાસે, ત્યાં ધ્યાનનો ઉપાય તો છે નહીં, યજ્ઞનો ઉપાય નથી, એક પૂજાનો જ ઉપાય છે. કલિયુગ કેવલ હરિગુણ ગાહા. આ કલિયુગમાં ધ્યાનની વાત તો જવા દો, યજ્ઞ આગાડની વાત પણ જવા દો. કોઈ રૂચિ જ નહીં જન્મ, કોણ આવું બધું કરે? આવું આયોજન મોડું કોણ કરે? આ યજ્ઞના આયોજન કરવા બહુ મોટા છે બધા, એ કોણ કરે? પૂજામાં આ માથાકૂટ કોણ કરે? પાછું રોજ નવડાવાનું, ધોડાવાનું, તેલાની ટપકાને વારાણ કરે. ઘરમાં પૂજા હશે તો એમને એમ જ રહી જવાનું, બધું ટૂંકમાં બધા ભગવાનો એમને દેખાવામાં. આજકાલ મંદિરોમાં એવું જ છે, મોટી મોટી બધી મૂર્તિઓ હોય, એટલે એને ક્યારે નવડાવો તમે?
અઠવાડ એક વાર ભગવાનનો ચાન્સ લાગે. અને ત્યારે મંગળવારે પેલા ભગવાન, બુધવારે આ ભગવાન, ગુરુવારે પેલા ભગવાન, શુક્રવારે બીજા ભગવાન, નાનું નાનો એમને કરે. બાકી પેલા તો દેખાવાના રોજ અઠવાડિયે એક વાર એમના બધા અલંકાર બધું કરે. કારણ કે આ તો બધું આ બધું પૂજારી માટે નથી, આ મંદિરો કોને માટે છે? તો કે દર્શનાર્થીઓ માટે છે, એમને આનંદ મળવો જોઈએ. બસ એ બધું એને માટે છે. એટલે એ બધામાં લોકોને બહુ રસ નહીં હોય. કલિયુગ કેવળ હરિગુણ ગાહા, બસ આ કલિયુગમાં કેવળ હરિના ગુણ ગાઓ. ગાવત નર પાવહી ભવથાહા, જો કલિયુગની મહાનતા કેવી છે? માત્ર ભગવાનના નામ કે કીર્તન કે ગુણ ગાવા માત્રથી જ આ મનુષ્ય સંસારને પાર કરી જશે. કારણ કે પૂજા કરતી વખતે પણ જો યજ્ઞ યાગાદી કરતી વખતે ઇન્દ્રાય સ્વાહાને બદલે આપણા મનમાં રાગ દ્વેષ હોય તો એ આહુતિ પેલી બાજુ પહોંચે ને. મોંથી આપણે ઇન્દ્રાય સ્વાહા કહીએ તો મનમાં આપણા પેલા દુશ્મનીનું ચિંતન કરતા હોય તો પેલી આહુતિ ત્યાં પહોંચી જાય. પૂજા કરતી વખતે ભગવાન નામ સ્મરણ કરતા હોય, અચ્યુતાય નમઃ અનંતાય, ભલે લોકો અંદર બીજા વિચારો ચાલતા હોય તો આ બધી અર્ચના કોણ થાય? ત્યાં થાય. એટલે કલિયુગની અંદર આ બધી યોગ્યતા લોકોએ લગભગ ગુમાવી દીધી છે. અને એવી કલિયુગમાં તો આટલું જ થાય, ભગવાનના ગુણગાન ગાઓ. બસ તો આમાં શું, ભગવાનનું નામ દેવામાં કોઈ બહુ, અને એમાં બધા આવા સ્તોત્રો વોત્રો કે આવડે તો ઠીક છે, નહીં તો એક જ રામ રામ કરતો વાંધો નહીં. એ રામ નામમાં બધા ગુણ આવી ગયા એટલે ભગવાનના નામનું કીર્તન કરવાથી બધા ભગવાનના ગુણનું કીર્તન થઈ જાય. ગાવત નર પાવહી ભવથા, એટલા જ માટે ચૈતન્ય મહાપ્રભુ વગેરે મહાપુરુષોએ આ માર્ગ છે આનો જ પ્રચાર કર્યો. આ જાણતા હશે, આવું જોયું ને હમણાં કે આટલું જ માણસો કરી શકે એમ છે. અને એટલા માટે એમણે તો શું કર્યું, મોટે મોટે ગાઈને પાઠ કરો તો મોટે બી કરવો, આખી દુનિયાને સાંભળે તો આપણે સાંભળી શકીએ, એવો તો કરવો જ. કારણ કે ત્યાં આપણે માનસ જપ કરવામાં તો બહુ જ એકાગ્રતા જોઈએ, બહુ મુશ્કેલ છે. ઉપામ શું જપ એટલે આપણે માત્ર સાંભળી શકીએ, એમાં એકાગ્રતા જોઈએ. એટલા માટે જપ કરવો તો મોટે મોટેથી કરવો, આપણે સાંભળીને બધાએ સાંભળીને, એમાં છે ને પ્રયત્ન ઓછો હોય એટલે એકાગ્રતાનો પ્રયત્ન ઘણો ઓછો હોય. એ પણ ચાલશે, વાંધો નથી. એટલે કહે છે કે ભાઈ ગાવત અંદર પાવહી ભવથાહા, બસ ભગવાન નામ સ્મરણ કરતા, કીર્તન કરતા, ભગવાન ગુણ ગાતા મનુષ્ય છે એ આ ભવસાગર તરી જશે. કૃતે યદ ધ્યાયતો વિષ્ણુ ત્રેતાયામ યજતો મુખૈ દ્વાપરે પરિચર્યાયામ કલો તદ્ધરિ કીર્તનાત. આ બધાનો અહીંયા અનુવાદ છે. કૃતે યદ ધ્યાયતો વિષ્ણુ, સત્યયુગમાં ભગવાન વિષ્ણુ ધ્યાન કરવાથી, ત્રેતાયામ યજતો મુખૈ, ત્રેતાયુગની અંદર એ જ ભગવાન વિષ્ણુ યજ્ઞ યાગાદેથી અનુયોજન કરવા દ્વારા, દ્વાપરે પરિચર્યાયામ દ્વાપર યુગમાં એ વિષ્ણુની અર્ચના કરવા દ્વારા, કલો તદ્ધરિ કીર્તનાત, કલિયુગમાં માત્ર એ વિષ્ણુનું કીર્તન કરવાથી એનું જ ફળ પ્રાપ્ત થાય. કારણ કે એવું છે ને કે આટલી બધી મુશ્કેલીઓ હોય એમાં આપણે જરા કરીએ એનું પણ ફળ મોટું મળે ને. ભલે મહાત્મા એમ કહે કે ભાઈ તમે હરિદ્વારમાં કે ઋષિકેશમાં એક વાર ઓમ નમઃ શિવાય કહો અને અમદાવાદમાં 100 વાર કહો એ સરખું, મને ઉલટું થાય. ખરેખર તો અમદાવાદમાં એક વાર ઓમ નમઃ શિવાય કરીએ ત્યાંના 100 સરખા થાય, કારણ કે અહીં તો કલિયુગ છે. ત્યાં કંઈક કઈ દ્વાપર યુગ ચાલતો હશે કે ત્યાં સત્યયુગ છે કે નહીં મને ખબર નહીં, પણ ત્યાં દ્વાપર કંઈક ચાલતે ત્રેતા ચાલતો હોય ધારો કે. અંતે સત્યયુગ તો બધેથી જતો રહ્યો છે, એવું કે ચાલે પણ ક્યાંક હોય તો સારું. તેથી આવા અત્યંત વિપરીત સંજોગોમાં કંઈક પણ થાય ને એની અસર ઘણી થાય. એટલે જ કલિયુગને આટલું મહત્વ આપવામાં આવ્યું. કલિયુગમાં એક રામ બોલવું એ મોટી વસ્તુ થઈ જશે. અંતેથી આ રીતે કલિયુગમાં હરિના કીર્તન એ જ ફળ મળે જે બીજા યુગમાં પેલા સાધનોને મળતું હોય. કલિયુગ જોગ અને યજ્ઞ વિજ્ઞાન એક આધાર રામ ગુણગાન. કલિયુગમાં કોઈ જોગ તો નહીં કરી શકે, ધ્યાન નહીં કરી શકે, યજ્ઞ નહીં કરી શકે કે જ્ઞાન પ્રાપ્ત કરવું તો અશક્ય છે બધું. અને માટે ત્રેતા કૃતયુગમાં, ત્રેતાયુગમાં, દ્વાપરમાં જે બધા સાધનો છે એ કોઈ સાધનો કલિયુગમાં લોકો અનુષ્ઠાન નહીં કરી શકે. એક આધાર રામ ગુણગાન, બસ એક જ આધાર છે, રામજીના ગુણનું ગાન કરવું એક જ આધાર છે. તુલસીદાસ મહારાજ કે રામ ગુણગાન, બીજા અદ્વૈત કૃષ્ણ ગુણગાન, શિવ ગુણ ગાઓ, ચાલો જે ગાવું હોય છે ભગવાનના ગુણગાન ગાઓ.
तो तुलसीदास जी महाराज ने जो अनुभव जो बोलते कैसे भाई कि राम ना गुण गाओ तो हूं खातरी आपो बीजा बदा ने खातरी हूं ना आपो एम नहीं कहता कि बीजा ने गुण गाओ नहीं पर राम माटे तो हूं जाणु छूं कि राम ना गुण गाओ तो तमारो कल्याण थाय कोई शंका ज ना रहे एनी पोते खातरी आपे सब भरोसा तो जी जो भजे राम माटे बीजो भरोसो छोड़ो बापा ध्यान छोड़ो यज्ञ आगादि छोड़ो पूजा अर्चना छोड़ो सर धर्मान पर बधा वाक्य बधा साधन छोड़ो जो राम भजे आटलू काम करो जो राम जी भजन करो प्रेम समेत ग्राम गुण ग्राम है बस प्रेम थी भगवान ना गुण गान जे छे गुण छे एनु गान करो गुण गण एनु गान करो आटलू करो तुलसीदास जी महाराज ना प्रिस्क्रिप्शन कलियुग में कई आटला रोग नु वर्णन करवानु छू आटला बधा दोहा में आटलू वर्णन करी करीने आपणे तो त्रासी गया थाकी गया आ सांभळी नर्वस थई गया आ बधुं शुं छे करे थशे शुं तो के चिंता ना करो कारण के आनो उपाय पण जोईए ने एटले आ तो बधा महापुरुषो छे बोला तो वैद्य समान छे माटे एनी चिकित्सा करवी जोईए ने रोग नी एटले तुलसीदास महाराज जे वैद्य छे ए चिकित्सा नो उपाय बतावे छे सो भरोसो तजी जो भजे राम ही बाकी बदा भरोसा एटले साधनो जे छे ए छोड़ी ने जे राम नु भजन करे छे प्रेम समेत गाव गुण गान ही ग्राम ही प्रेम सहित भगवान ने गुण ग्राम नु गान करे छे बस ए लोको ने मैं कैसे के बीजो आ राम ना गुण गान गावा थी धीमे धीमे मन पर संस्कार पड़वाना छे एटले एवुं छे ने के આપણે આવા ગુણગાન ગાઈશું તો મોટેથી ગાઈશું તો જરા સરળતાથી સંસ્કાર પડશે એ મન પર થોડા ઘણા સંસ્કાર પડશે ને એટલે હું છે પણ એ કળિયુગના સંસ્કાર છે ને એને નષ્ટ કરશે એ જરા વધારે ગુણગાન ગવાડે વધારે સંસ્કાર પડે એટલે વધારે પેલા કળિયુગના સંસ્કાર ઓછા થાય એમ કરતા 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 છેવટે બધા અશુભ સંસ્કાર નષ્ટ કરી નાખશે ગાંધીજી પણ કહેતા હતા એક વાર રામ નામે પ્રવેશ અંદર કર્યો એટલી તક આપણે આપી ધીમે 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 આપણા વ્યક્તિત્વમાં પ્રવેશ કરી જશે એટલે રેડિયો એક્ટિવ સબસ્ટન્સ આવો છે રેડિયો એક્ટિવ પદાર્થ કેવો હોય છે જેને એક્ટિવિટી આટલી આટલી જરા જરા હોય ધીમે ધીમે વધતા 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 બધું એ બધું વ્યાપ્ત કરી જાય તેવી રીતે રામ 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 જરાક જો તક આપીએ તો ધીમે 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 બીજા સંસ્કારો નાશ કરી કરીને એ આપણા સમગ્ર વ્યક્તિત્વ વ્યાપ્ત કરી જશે સો ભવતર કવિ સંશય નહી આ રીતે અત્યંત પ્રેમપૂર્વક જે ભગવાનના ગુણ ગામનું ગાન કરે છે એ સંસારને તરી જશે એમાં કોઈ સંશય નથી ચહું યુગ ચહું શ્રુતિ નામ પ્રભાવ કલી વિશેષ નહીં આન ઉપાવ અહીં તો એટલે શું કહેવામાં આવ્યું કે ચારે ચાર યુગની અંદર નામનો પ્રભાવ છે ભગવાનના નામ સિવાય કશું થઈ ના શકે તમારે ધ્યાન કરવું તો પણ નામ તો જોઈએ યોગ શાસ્ત્રમાં કહ્યું ધ્યાન કરતી વખતે પણ કઈ આલંબન જોઈએ પાછું એટલે કહ્યું કે ભાઈ તદ વાચક પ્રણવ પ્રણવ તસ્ય વાચક પ્રણવ આ ભગવાનનો જે વાચ્યાર્થ ભગવાન નામ કહ્યું છે પ્રણવ માટે તદ જપ તદ અર્થ ભાવનમ આ ભગવાનના નામનો જપ કરવો અને અર્થની ભાવના કરવી જપ કરતી વખતે ઈશ્વર પ્રણિધાના સમાધિ આ રીતે ઈશ્વરનું પ્રણિધાન કરવાથી આ ભગવાનના નામનું અર્થ સહિત ધ્યાન કરવાથી સમાધિ પ્રાપ્ત થાય એટલે યોગ શાસ્ત્રમાં ધ્યાનમાં કહેવામાં આવ્યું કે ભગવાન નામ રૂપે આલંબનથી આપણે ભગવાનમાં એકાગ્રતા પ્રાપ્ત કરી શકીએ એટલે ટૂંકમાં સત્યયુગની અંદર પણ જ્યાં ધ્યાનની પ્રધાનતા ત્યાં પણ નામ તો છે જ તો પછી ત્રેતાયુગમાં યજ્ઞની પ્રધાનતા છે ત્યાં તો નામ હોય ને ઇન્દ્રાય સ્વાહા કરતા ટૂંકમાં ત્યાં તો સતત નામ આવે છે ને ત્યાં દેવતાઓના નામ સહિત આહુતિ આપવામાં આવે ને અને તેથી યજ્ઞની અંદર પણ નામની પ્રધાનતા તો ખરી છે ત્યારે પૂજામાં તો અચ્યુતાય ને મહા અનંતાય તો સતત નામ આવે પૂજામાં આવે સતત નામ પ્રસાદ તો પછી ટૂંકમાં ચહું યુગ ચહું સુતિ નામ પ્રભાવ આ ચારે ચાર યુગની અંદર નામનો પ્રભાવ તો છે જ કલી વિશેષ નહીં આન ઉપાવો એટલે કળિયુગમાં નામનો પ્રભાવ વિશેષ છે પેલા બધા કરતા ટૂંકમાં ત્યાં ધ્યાન કરતી વખતે નામ પેલા યજ્ઞ કરતી વખતે નામ ત્યાં પૂજા કરતી વખતે નામ અહીં માત્ર નામ કલી વિશેષ નહીં આન ઉપાવો કારણ કલીમાં તો યોગ્ય ઉપાય નથી
આ ધ્યાનનો યજ્ઞનો પૂજાનો ઉપાય ઉપલબ્ધ ન હોવાને કારણે એક નામ જ ઉપાય છે. તેન તપ્તમ હુતમ દત્તમ દત્તમેવ અખિલમ તેન સર્વમ કૃતમ કર્મજારમ યેન શ્રી રામ નામામૃતમ પાનકૃતમ અનિશમ અનવદ્યમ અવલોક્ય કાલમ. તો કહે છે ભાઈ, યેન શ્રી રામ નામામૃતમ પાનકૃતમ, જેણે ભગવાનના રામ નામરૂપે અમૃત છે એનું પાન જાણે કર્યું. યેન શ્રી રામ નામામૃતમ પાનકૃતમ, જેમણે રામ નામના રૂપે અમૃતના પાન કર્યું એને શું નથી કર્યું? તેને તપ્તમ, એને તપ કરી છે ક્યાં? હુતમ, હવન કર્યું ક્યાં? દત્તમ, એવા અખિલમ, ટૂંકું બધું બધું દાન કર્યું એનું ફળ મળી જાય. તેને સરમ કૃતમ કર્મજાલમ, ટૂંકમાં બધાએ વિવિધ કર્મ જે છે એ બધા કર્યા ગણાય. જે ભગવાન રામચંદ્રજીના નામ રૂપે અમૃતનું પાન કરે છે એને બધું તપશ્ચર્યા કરી ગણાય છે, એને બધું દાન કર્યું, એને બધું કર્મ કર્યું ગણાશે. એને શ્રી રામ નામામૃતમ પાનકૃતમ અનિશમ, જે સતત ભગવાન રામચંદ્રજીના નામ રૂપે અમૃતનું પાન કરે છે. કેવું છે રામ નામ? અનવદ્યમ, કોઈ પ્રકાર નિર્દોષ છે. આ રામ નામમાં કોઈ દોષ નથી, જોડાક્ષર નથી. જો રામ નામમાં કશું જ નહીં. કૃષ્ણ કોઈને બોલતા જ ના આવડે. આ નામ કૃષ્ણ છે ને, એ ક્રુ બોલતા કોઈને આવડે જ નહીં. કૃષ્ણ, કૃષ્ણ અને કૃષ્ણ, જાત જાતનું કૃષ્ણ, 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 રૂ કેમ બોલવો તો કોઈને ખબર જ નથી હિન્દુસ્તાનની અંદર, દુનિયાની અંદર. એટલે કેમ બોલવો ખરેખર? અને પંડિતો પણ રી જ બોલે, ક્રી જ બોલે. બધા ઉત્તર પ્રદેશમાં ક્રી બોલે, પેલા અહીંયા ક્રુ બોલે, પેલા કઈ ક્રા બોલે, ને જો વિકાર ચાલો. એટલે કૃષ્ણ નામ તો અઘરું છે, છોડો, રામ નામ જ બરોબર છે. અનવદ્યમ, કોઈ જાતનો ત્યાં આગળ ત્યાં એ અનિંદનીય, નિર્દોષ છે. અનિશમ અનવદ્યમ અવલોક્ય કાલમ, આ કાળા જેવો છે કલિયુગ, અને માટે કાળને ધ્યાનમાં રાખીને બીજી બધી માથાકૂટ છોડીને ભગવાન રામચંદ્રજીના નામ રૂપે અમૃત છે એનું તમે સતત પાન કર્યા કરો. અંતેથી આ ભાવ તરી જશે એમાં કોઈ પ્રકારની. એટલે કહે છે કે એ સો ભાવ અત્યારે કજું સંશય નહી, આ સંસાર તરી જશે કોઈ સંશય નથી. નામ પ્રતાપ પ્રગટ કરી માહી, આ નામનો પ્રતાપ ચારે ચાર યુગમાં તો છે જ, એમાં શંકા નથી. આગળ કહ્યું તેમ તમારે ધ્યાન કરવું હોય, યજ્ઞ આગળ કરવા હોય, પૂજા કરવી હોય, એમાં નામ તો જોઈએ, પણ એ બધા નામનો પ્રગટ પ્રભાવ જે કલિયુગમાં છે એવો ક્યાંય પણ એવો પ્રગટ પ્રભાવ બીજા કોઈ યુગમાં નથી. કલિકરે એક પુનિત પ્રતાપા, આમ કલિયુગને પવિત્ર પ્રતાપ છે. માનસ પુણ્ય હોય, અને બીજી વાત કરી છે તો આપણને આજે જ ખબર પડે. કલિયુગ એક પુનિત પ્રતાપ, આ કલિયુગમાં જે બીજા કોઈ યુગમાં પુનિત અત્યંત પવિત્ર પ્રતાપ છે. શું છે ભાઈ? માનસ પુણ્ય હોય નહીં પાપ, તો મનમાં સદભાવના કરો તો પુણ્ય મળે, પણ દુર્ભાવના કરો તો પાપ ના મળે. એ આપણે પરવા નથી મળી, એમ કહે છે કે આપણા મનમાં કદાચ કોઈ ખરાબ વિચાર આવે તો જવા દો, પાપ નહીં લાગે. પણ જો આપણે પ્રયત્નપૂર્વક સારો વિચાર કર્યો તો પુણ્ય મળશે. એ કહે માનસ પુણ્ય હોય નહીં પાપા, ટૂંકમાં મનમાં જાત જાતનું થાય એને કારણે પાપ નહીં લાગે. તો મનમાં પ્રયત્ન કરીને ભગવાન નામ સ્મરણ કરીશું કે સત્કર્મ કરીશું કે શુભ ભાવના કરીશું તો પુણ્ય થશે. પરંતુ મનમાં કદાચ કોઈ દુર્ભાવના ઉઠી તો પાપ નહીં લાગે, એવો કલિયુગ અત્યંત પવિત્ર પ્રભાવ છે. અંતેથી આ નામ જે છે એનાથી માણસ આ ભાવ સાગર તરી જશે. 103 ના દોહામાં કહે છે કલિયુગ સમજુગ આન નહી, કલિયુગ સમજુગ જો નર કર વિશ્વાસ, જો ગાય રામ ગુણ ગન બિમલ, ગાય રામ ગુણ ભવતર બિનહિ પ્રયાસ, પ્રગટ ચારિ પદ ધર્મ કે પ્રગટ, કલી મહુ એક પ્રધાન, કલી મહુ જેન કેન વિધિ દીને, જેન કેન વિધિ દાન કરે કલ્યાણ, દાન કરે કલ્યાણ, સિયાવર રામચંદ્ર કી જય.
जन सुत हनुमान की जय। बोला भाई सब संतन की जय। कलियुग समय जुगे आन नहीं लो, आ कलियुग समान तो कोई दियोगे तो नहीं क्या भाई। जो नर कर विश्वास, आ विश्वास जन्म मुश्किल से तमे तो कौचो तुलसीदास महाराज पर आओ के विश्वास जन खाल आओ फिर राम नाम देवा जी भरो सागर तरी जवा हो नहीं ना हो वही ना सके ठोक पेलो कह मानी सके कि मत वो मात्र राम नाम देवा से आप संसार तरी जाइए ये बनी ना सके विश्वास जन्म तो ना जो नर कर विश्वास। जो मनुष्य विश्वास करे तो हूं तमने कहू छू એટલે તુલસીદાસ મારે એક રહસ્ય છે આપણી સાથે શેર કરે છે ટૂંકમાં આપણને કહેશે એને ભાગીદાર બને છે કે તમારી સાથે આ એક રહસ્યનો ભાગીદાર બનું છું તો કે શું કે જો વિશ્વાસ રાખો તો આ કલિયુગ સમાન શ્રેષ્ઠ કોઈ યુગ જ નથી। ગાય રામ ગુણ બિમલ ભવતર બિનહી પ્રયાસ। બસ ભગવાન રામચંદ્રજી જે બિમલ છે એના ગુણ પણ બિમલ છે। રામ ગુણ ઘન બિમલ ભગવાનના બિમળ નિર્મળ ગુણગણ ગુણગણ એટલે ગુણનો સમૂહ જે છે એનું ગાન કરવાથી ભવતરે બિનહી પ્રયાસ કોઈ પ્રકારના પ્રયાસ વગર જ મનુષ્ય ભવને સંસારને તરી જશે। જો તમારો વિશ્વાસ હોય સમજો કે કલિયુગની અંદર જેવો કોઈ શ્રેષ્ઠ યુગ જ નથી ને જો ખરાબ પણ કોઈ નથી એને જો શ્રેષ્ઠ યુગ પણ કોઈ નથી। ટૂંકમાં માણસ ધારો કલિયુગમાં પોતાનું મહાન એટલે અધા પતન નોતરી શકે એમાં શંકા નથી। સત્યયુગમાં ધારે તો ના કરી શકે જયારે કલિયુગમાં તો કરી શકે પણ સાથે સાથે કલિયુગમાં માણસ ઓછા પ્રયાસથી પોતાનો જે શ્રેષ્ઠ ઉદ્ધાર કરી શકે એવી તક પણ બીજા કોઈ યુગમાં નથી। વિશ્વાસ રાખો અને ભગવાન રામના નિર્મળ ગુણગાન ગુણગ્રામ કે ગુણગણ છે ગુણ સમૂહ છે એનું બસ ગાન કર્યા। આ રીતે આ રામ નામ હરિ અને કલિયુગની મહત્તા કઈ હા એટલે કલિયુગમાં આજે બધા દોષનું કીર્તન કરવામાં આવ્યું છે શેના માટે આપણે કા મારા આવડી નિંદામાં ક્યાં રહેતા નહીં એનો ગુણ બતાવવા માટે। આ બધા પ્રકારની મલિનતા અને ગંદકી હોવા છતાં પણ આ કમળ કેવું ગંદકીમાં જ ખીલે કમળ સ્વભાવ કેવો છે ગંદકીમાં જ ખીલે અંતે કલિયુગ સમાન ગંદકીની અંદર એક આ શ્રેષ્ઠ કમળ ખીલેલું છે કયું તો કે નિર્મળ હોય ને કમળ પણ આમ ભગવાન નિર્મળ ગુણ સમૂહ છે એનું ગાન કરો બસ વિશ્વાસ રાખો તો જરૂર તમે બીજું બધું છોડીને આ કરો તો જરૂર તમે સંસાર તરી જશો કોઈ શંકા જ નથી। બીજી વસ્તુ પણ કહે છે પ્રગટ ચાર બધા ધર્મ કે ધર્મના ચાર પગ છે। ભગવાન શિવજીનું વાહન છે નંદી। આ નંદી અર્થાત બળદ છે એ ધર્મનું પ્રતીક છે। તો એમ બળદના ચાર પગ છે ધર્મના ચાર પગ છે। કયા ચાર પગ છે સત્ય દયા તપ અને દાન આ ચાર ધર્મના પગ કહેવાય છે। કલિયુગે બધા પગ કાપી નાખ્યા આ ધર્મરૂપી આ બળદ ખરો ને કે સાંઢ એના બધા એટલે તો ત્યાં પરીક્ષિત રાજાને જોયો કે શું કરે છે આ માણસ આ ગાયના પગ કાપે છે મારી નાખવા જતા હતા હું તો કલિયુગ છું મહારાજ મારું તો કામ છે એને ત્રણ પગ કાપી નાખ્યા લંગડું પણ એક જ પગ રહ્યો ચારમાંથી સત્ય પણ ગયું તપશ્ચર્યા પણ ગયું અને દયા પણ ગઈ અહીં દયા પણ નહીં હોય તપશ્ચર્યા પણ નહીં હોય સત્ય પણ નહીં હોય એક વસ્તુ સમજવી જોઈએ દાન કા ભિખારી લોકો બહુ હશે બધા માટે દાનની તક સૌથી વધારે હશે એટલે જરૂરિયાતવા ટૂંકમાં જરૂરિયાતવાળા લોકો બહુ જ હશે એટલા માટે દાનની શ્રેષ્ઠતા કે છે। પ્રગટ ચારે બધા ધર્મ કે કલિમુહ એક પ્રધાન આ બીજા પ્રધાન હશે ક્યાંક દયા હશે ક્યાંક તપ હશે ક્યાંક સત્ય પણ પ્રધાનતા કોની છે આ દાનની પ્રધાનતા છે। જેન કેન વિધિ દીને માટે કહે છે કે ગમે તે રીતે આપો કોઈ પણ વિધિ છે અને સાત્વિક દાન નથી આ તો રજૂ છે કશું વાંધો એટલે ઘણા લોકો આ દાન ની નિંદા કરતા છે ગમે તેમ દાન ના આપવું જોઈએ એટલે દેશ કાલે જ પાત્રે છે તો જ દાન ફળે દેશ કાને પાત્રને ધ્યાનમાં રાખીને દાન આપો તો જ સાત્વિક દાન કહેવાય એટલે કે જે આપતો ખરો કે નાના સ્વામી આ નામ નથી થતું આ દેશ કા પાત્ર નથી એમ કે દાન ના આપી એમ કે દાન નહીં આપવાનું લોકો કારણ શોધી કાઢે એવું નહીં લાવે દાન આપવાનું કારણ શોધ અંતેથી એને કે જુદી દી ને બાકી આ મહારાજ તો કહ્યું કોઈ વિધિ ગમે તે વિધિ સ્વીકાર નહીં ને આ તો બહુ સંપ્રદાયના એનું પાલન કરનારા છે ને વિધિનું પાલન કરનારા છે
એટલે એમની દ્રષ્ટિએ દાન સાત્વિક હોય પણ ચલાય ગયા. યે ન કે ન વિધિ દીન, કોઈ પણ વિધિથી સાત્વિક હોય, રાજસ હોય, તામસ હોય, દીન તમે દાન કરો. દાન કરે કલ્યાણ. એટલે યુગમાં, આ કલિયુગમાં સત્ય અઘરું છે, તપ અઘરું છે, દયા અઘરી છે, પણ આ દાન અત્યંત કલ્યાણ કરનારું છે. એટલે બે વસ્તુ કરો, ટૂંકમાં આસપાસના વ્યવહારમાં દાન. દાન એટલે ઉદારતા, ભાઈ પૈસા દે ભાઈ ઉદારતા, ઉદાર રહો ભાઈ, ક્ષમા કરો, માફ કરો, જરા મોટા દિન ના થાવ, જતું કરો, આમ કરો, એમનામ દાન. વ્યવહારમાં દાન વ્યક્તિગત સ્તરે શું છે? ભગવાનના નિર્મળ ગુણ ગ્રામનું યશનું કીર્તન. બે વસ્તુ, વ્યવહારમાં દાન, વ્યક્તિગત જીવનમાં ભગવાન નામનું સ્મરણ. કલિયુગ જેવો કોઈ યુગ જ નથી પોતાની જાતનું કલ્યાણ કરવા માટે. આ રીતે કલિયુગની પ્રશંસા સહિત આ ચર્ચા આપણે પૂરી કરીએ છીએ. પાઈન કેહિ ગતિ પતિત પાવન રામ ભજિ સુન સઠ મના ગનિકા અજામિલ વ્યાદ ગીધ ગજાદિ ખલ તારે ઘના આભીર જમન કિરાત ખસ સ્વપચાદિ અતિ અઘર ઉપજે કહી નામ બારક તે પી પાવન હોઇ રામ નમામિ તે રઘુવંશ ભૂષણ ચરિત યહ નર કહિ સુનહિ જગાવહિ કલિમલ મનોમન ધોઇ બિનુ શ્રમ રામ ધામ સિધારહિ સત પંચ છોપ મનોહર જાનિ જો નર પુર દારુણ અવિદ્ય પંચ જનિત વિકાર શ્રી રઘુબર હરે સુંદર સુજાન કૃપા નિધાન અનાથ પર કર પ્રીતિ જો સો એક રામ અકામ હિત નિર્વાણ પ્રદર્શન આનકો જાતિ કૃપા લવલે સતે મતિ મંદ તુલસી દાસ પાયો પરમ વેશ રામ સમાન પ્રભુના મોસમ દીર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યંતુ મા કશ્ચિદ્ દુઃખ ભાગ ભવેદ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય ઓમ પૂર્ણમદ પૂર્ણમિદ પૂર્ણાત્ પૂર્ણમોદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિ 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 હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ.